મિત્તલબેન પટેલને સાંભળશું કે જેણે સરનામા વિનાના માનવીઓને સરનામા આપવાનો પ્રયાસ કર્યો, રોજગારી વિનાના માણસોને રોજગારી આપવાનો પ્રયાસ કર્યો અને એવી સામાજિક નિસ્બત બતાવી કે જેને લીધે આજે આપણે અહીં એમને બોલાવ્યા અને આપણને પણ કંઈક અવનવી વાતો કરી અને સમાજમાં કેવી કેવી વાતો અને કેવા કેવા લોકો વસે છે એ આપણને આજે પીરસશે શ્રીમતી મિત્તલબેન પટેલ. આ એવું છે કે ભારતભાઈએ જે કીધું ને કે સ્ટેજ ઉપર આ વ્યાખ્યાનમાળામાં જે મહેમાનોને બોલાવે અને પછી એમણે કહ્યું કે અમે 5 જ મિનિટમાં પરિચય આપી અને પછી પૂરું કરી દઈએ ને વક્તા જે છે મુખ્ય મહેમાન કે વક્તા જેને કહીએ એને અમે માઇક આપી દઈએ, પણ આજે એ વધારે બોલ્યા. આમ શિક્ષકનો જીવ છે ને બોલવાનો જીવ, કેમ કે તમને બધાને ભણાવે એટલે બોલવાનું તો સૌથી વધારે એમના પક્ષે જ આવે, એટલે 1.5 વર્ષ સુધી આમ ક્યાંક સાયલેન્ટ રહ્યા છીએ અથવા ઝૂમ પર તમને ભણાવવાની કોશિશ કરી હશે, એટલે બોલવું વ્યાજબી પણ છે. અને હંમેશા એવું છે કે શિક્ષક બોલવો જ જોઈએ, હું પોતે દ્રઢપણે માનું છું એમ. અને બીજું, તમે બોલ્યા માત્ર નથી, મારું એવું બહુ દ્રઢપણે, જેમ કે હું આવી અહીંયા એમને ફોન આવ્યો ને એમણે કીધું કે બેન બાળકો સાથે વાત કરવાની છે અને તમે આવશો, તો મેં હા પાડી. કેમ કે બાળકો એટલે હું એવું માનું છું કે તમે નાનકડા ગામમાં બેઠા છો, તમારા શિક્ષકો બહુ સરસ છે કે તમને મુંબઈ લઈ ગયા, તમને દિલ્હી લઈ ગયા અને એ પણ અર્થવાળો પ્રવાસ, એમ અર્થસભર પ્રવાસ એવું કહેવાય ને. નહીં તો શું થાય, ફરવા તો જઈએ તો મુંબઈ જઈએ પછી આપણને એમ થાય અમિતાભ બચ્ચન ક્યાં રહે છે હે, અને શાહરૂખ ખાનનું ઘર ક્યાં છે, એ જોવા માટે તો બહુ બધા જતા હોય. પણ સૌથી અગત્યની વાત કે ત્યાંના લોકો પાસે શું છે અને આપણા લોકો આપણી પાસે શું છે અને એ લોકો પાસે શું નથી, એનો જે મુખ્ય વાત જે હતી એ આ છે. ત્યાંના લોકોની વાત કરો કે અમદાવાદમાં રહેતાની વાત કરો કે નડિયાદ કે પછી બરોડામાં રહેતા લોકોની વાત કરીએ, તો બહુ જ બધા લોકો આ ગામ અને ગામમાં આ જે શાંતિ છે ને એને મહેસૂસ કરો એને 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 ફરીવાર પામવા માટે બધા પ્રયત્નો કરે છે. એટલે જ એ લોકો શું કરે, જ્યારે વેકેશન એમને મળે, વેકેશન એટલે રજાઓ, શનિ રવિ મળે કે દિવાળીની રજા મળે કે કોઈ પણ સમય, ત્યારે એવી જગ્યાઓ શોધે જ્યાં આપણે કાયમ રહીએ છીએ. એટલે આપણે તો બહુ જ નસીબદાર છીએ. હું અમદાવાદમાં રહું છું પણ મેં પોતે પણ નક્કી કર્યું છે કે આગળના 4-5 વર્ષમાં તમારા જેવા બહુ જ બધા બાળકોને ભણાવવાની મનમાં ભાવના છે એમ. અને એટલા માટે એ ભાવના છે કેમ કે હું અને મારા જેવા બહુ જ બધા, ઇનફેક્ટ તમારા શિક્ષકો પણ એવું માને છે કે તમે ખરા અર્થમાં દેશનું ભવિષ્ય, ખાલી અમે બધા બોલતા હોય એવું નહીં, તમે સાચા અર્થમાં દેશનું ભવિષ્ય છો અને તમારી સાથે મહત્તમ પ્રયત્નો તમને સમજવામાં, તમે શું ઈચ્છો છો, તમારે કેવો દેશ જોઈએ છે, આ બધું સમજવામાં અમે બધા પ્રયત્નો કરીશું ને તો આપણે સાથે મળીને ઉત્તમ ભવિષ્ય બનાવી શકીશું એમ. એટલે મારી પણ બહુ જ બધી એવી ઝંખના છે કે અમદાવાદ છોડીને 4-5 વર્ષમાં હું ગામમાં જતી એવું રહેવા માટે, અને હું સરસ મજાનું એક ગામ અમે શોધી કાઢ્યું છે અને ત્યાં તમારા જેવા ખૂબ બાળકોને લઈ આવવા છે ને, એમની વચ્ચે રહેવું છે ને, એમની સાથે જીવવું છે. અને ગામની, કેમ કે તમને બીજો એક પ્રશ્ન છે ને, આપણે બધાને એવું થાય, મારા ત્યાં તમારા જેવા 300 જેટલા બચ્ચાઓ ભણે છે અમારી હોસ્ટેલમાં અને બધાને પૂછું કે ભણીને શું કરવું છે, તો બધા કે દીદી પોલીસ ઇન્સ્પેક્ટર બનવું છે, કલેક્ટર બનવું છે, ડૉક્ટર બનવું છે, તમારા બધાના સપના એવા છે ને, આ બધાને એવું છે કે મારે આ બનવું છે. તો હું એવું કહું કે કોઈ એવું કહેશે કે મારે તો સરસ મજાનું ખેડૂત બનવું છે, મારે અચ્છામાં અચ્છો પશુપાલક બનવું છે, હા મારે, અને બીજું હું એવું પૂછું કે ભણીને પછી રહેશો ક્યાં, તો બધાને એમ છે કે અમારે તો ગામ નથી રહેવું ભાઈ, દીદી અમે તો અમદાવાદ રહીશું, મુંબઈ જઈશું, સુરત જઈશું, બરોડા જઈશું એમ. તો હું તો એવું કહું છું કે ગામ તો ખાલી થઈ જશે એમ, અને ખાલી તમારે જ રહેવું એવું જરૂરી નથી, જે લોકો શહેરમાં આવીને વસી ગયા છે એને તો પાછું ગામડું જ જોઈએ છે, તો તમે તો નસીબદાર છો તો શું કેમ આપણે છોડવું છે એમ, બરાબર. તો ભણતર કેવું મેળવીએ, કેવું ભણીએ, એવું ભણીએ કે આપણા ગામમાં એ ઉપયોગી બને એમ, અને ગામમાં તમે જે ભણો ને એમાંથી તમે સરસ આર્થિક ઉપાર્જન, એટલે પૈસો તો કમાવો બહુ જરૂરી છે. મને તમારા આચાર્ય સાહેબે સરસ વાત કરી કે આ કોરોનામાં એમણે કરીને અમારા શિક્ષકોને પણ આ ફરિયાદો છે એમ, શિક્ષકો કરતાં હું તો બાલ દોસ્ત કહું છું, અમારા જે બચ્ચાઓ સાથે જે બાળકો સાથે એમને ભણાવવાનું એમને સાચવવાનું કામ કરે છે બધા બાલ દોસ્ત, એ તમારા મિત્રો છે એમ.
એટલે એમણે કીધું કે આ કોરોનામાં લોકડાઉન જેવી પરિસ્થિતિ ઊભી થઈ, નિશાળો બંધ થઈ, એટલે શું કર્યું? તો લોકો છે એમણે બાળકોને, કેમ કે તમારા જેવડા આઠમા ધોરણના બાળક હોય, આઠમાંથી લઈને બારમા સુધીના કહીએ, કે ખેતરમાં મજૂરી કરી શકે એવા ખરા, તો ખેતરમાં મજૂરી કે બીજા કોઈ કામ માટે એમને મોકલી દીધા. અને મોકલ્યા એટલા માટે કે તમે કમાવીને 100 રૂપિયા જ્યારે પેલો જાતે હાથમાં લઈને આવે તો આપણને મજા પડે, કેમ કે 100 રૂપિયા આવ્યા તો હવે હું શું કરીશ આ 100 રૂપિયામાંથી, તો મને જોતી દરેક ચીજ હું પોતે ખરીદી શકીશ એમ. એટલે પછી ધીરે ધીરે ભણવા તરફ એમનું શું થયું, દુર્લક્ષ, ભણવાનું ઓછું થઈ અને એમને એમ થાય કે હવે મજૂરી કરીએ તો વધારે સારું, કેમ કે 100 રૂપિયા મળે છે, કેમ કે 200 રૂપિયા મળે છે. અને બીજી બાજુ આપણા મા બાપને પણ એવું થયું કે અરે આ તો 200 રૂપિયા કમાઈ લે છે તો મને ઘરમાં એની રકમ જે છે 200 રૂપિયા કમાય એ મજરે આવે છે, તો ભાઈ મિલને ભણવાની માથાકૂંટ, કેમ કે ભણીને ક્યારે કમાશે એવું થાય ને. અને ભણવામાં તો હજી તમે 8માં ભણતા હોય તો બીજા હજી તમારે 7-8 વર્ષ 10 વર્ષ બીજા આપવા પડે ત્યારે તમે કમાતા થાઓ. તો હવે તો આપણે તો બધા કેવા છીએ, આંબો વાવીએ ને એટલે કાલ સવારથી જ આપણે આંબા સામે જોવા માંડીએ, કાલ કેરી આવશે, કાલે કાળી કેરી આવશે. આપણે બધા તો કેવા ઉતાવળિયું ફળ મળે ને એમાં આપણને મજા પડે. પેલું વાવ્યા પછી ધીરજ જે જોઈએ એ આપણામાં છે નહીં. એટલે તમે તમારા કિસ્સામાં થાય આવું, અમારા હોસ્ટેલમાં ભણતા બાળકો વેકેશન તો નહીં પણ આ કોરોનાના કારણે એમને ઘરે જવાનું થયું અને કમાતા થયા, ત્યાં બધા બાળકોમાં આ પ્રશ્ન આવ્યો છે. અને બધા કમાય એટલે કોઈ નાની પટરી ચાલુ કરી દીધી હોય ચાની, કોઈ નાનકડો ગલ્લો કરીને પેલા પડીકા વેચવા માટે બેસી ગયા હોય, હવે એને ફરી વાર અમારે ભણાવવા એ ઘણું અઘરું પડે છે. પણ હું કહું છું કે ભણજો, તમે ભણશો તો મેં કીધું ને કે સપના જુઓ, તમે કલેક્ટર એન્જિનિયર તમારે જે બનવું એના સપના જુઓ, પણ એ ભણતર. અને બીજું એવું છે કે સપના જોયા ને ભલે પૂર્ણ કદાચ ના પણ થાય, જરૂરી નથી કે મેં જે નક્કી કર્યું છે વિષય પર હું એવું જ હું બનું એમ, હું મારી વાત પણ કરી શકું, પણ તમે સપનું જોશો તો એ દિશામાં તમારું ભણતર છે ને ક્યાંક કામ લાગશે. હું એવું કહું છું કે ભણ્યા પછી ખેતી કરીએ ને, ભણ્યા પછી આપણે ભેંસો રાખીને પશુપાલન પણ કરીએ ને, તો ભણ્યા હશું તો થોડી વધારે સમજણ સાથે આપણે એ કામ કરી શકીશું, આવક સારી મેળવી શકીશું એમ. આપણા ત્યાં તમને જોશો તો ડૉક્ટર, એન્જિનિયર, કલેક્ટર આ બધાને તો એમ એ જે કામ કરે એનું સન્માન મળે, પણ ખેડૂતો પદ્મશ્રી લઈએ, પદ્મશ્રી એટલે બહુ ઊંચું સન્માન આપણા દેશનું, તો ખેડૂત ખેતી કામમાંથી કંઈક સારું ઉપાર્જન કર્યું હોય અને કંઈ નોંધપાત્ર કામ કર્યું હોય તો એને શું મળે, એને પદ્મશ્રી મળે છે. એવી બહેનો છે કે જે લાખો રૂપિયામાં દૂધ ભરાઈને કમાય છે. મારું હું બનાસકાંઠામાં કામ કરું, ડેરી અમૂલ ડેરી તો આપણે અહીંયા જ છે એમ, એટલે પણ તેમ છતાં ત્યાંની બહેનો તો નંબર 1 આવે છે અને જમીન નથી એમની પાસે. હા, 2 વીઘા કે 5 વીઘા એવું થાય કે જમીન હોય તો જ પશુપાલન કરી શકાય એવી એક આપણા બધામાં માન્યતા છે, પણ એવી કેટલી બહેનો છે કે જેની પાસે જમીન નથી પણ સમજણપૂર્વક એ બેન અને એનો ઘરવાળો બે મળી અને પશુપાલન કરે છે ને વર્ષે દિવસે 1-1.5 લાખ રૂપિયા મહિને કમાતા થઈ ગયા છે એમ. તો પછી શું કામ કોઈની ગુલામી કરવી આપણે, આપણી પોતે મહેનત અને ધંધો. હું વિચરતી જાતિ સાથે કામ કરું ને, અમારા લોકોને બધા વિચરતી જાતિ એટલે વાદી, મદારી, સરાણિયા, કાંગસિયા એ બધી એ બધા સમુદાયો અંદર આવે જે નાનો મોટો પોતાની રીતે વ્યવસાય કરે એમ. હવે એમાં બહુ કાંઈ મળતર મળે નહીં એટલે પછી મને તો એવો વિચાર આવ્યો, પાછું જુઓ હું તમારી સાથે વધારે રહ્યો હોઉં તો મને તમારી ખબર હોય કે આમને શું જોઈએ છે. એટલે મને તો હું તો દૂર હતી એટલે મેં દૂરથી વિચાર્યું કે આ બધા છે તે એમની પાસે રહેવા માટે સરખું ઘર નથી, પહેરવા સરખા કપડાં નથી અને જે સુખ સુવિધાઓ પેલા શહેરવાળા સાથે આપણે મેં કમ્પેરિઝન કરી એ લોકો પાસે છે, બધું આમની પાસે નથી, તો આ નથી તો આ બધાને કેમ કરીને પૈસાવાળા બનાવી દઉં એવો વિચાર આવ્યો મને. અને એમ થયું કે ચલો હવે આમના ધંધા બોરિયા બકલ વેચે તો એમાં કેટલા મળે, 100 રૂપિયા મળે કે 150 રૂપિયા મળે, અને 150 રૂપિયામાં પોતાનું સરખું ઘર કરી શકે તો ના થાય. તો ચલો ને એમને હું કહી દઉં કે તમે આ ધંધો મૂકી દો, તમે બધા જે છે તે હું શીખવાડું એવું કામ કરો એમ કરીને મેં તો સરાણિયાના કેટલાક છોકરાઓ હતા એમને કામ આપ્યું કે તમે કડિયા બની જાઓ એમ અને કડિયા કામ શીખી લો. આ ભણેલા માણસોની તકલીફ એવું કહું છું જે મેં કરી એમ. એટલે એ બધા તો સરાણિયા ખબર છે શું કામ કરે, કોઈ જોયા તમારા ગામમાં પેલા છરી ચપ્પુરી ધાર કાઢવા માટે આવે છે લોકો, પેલું ખભે સરાણ લઈને બોલતા બોલતા આવે તો પેલું માઇક રાખે છે, છરી ચપ્પુરી ધાર કઢાવી હોય તો એવું બોલતા બોલતા આવે છે બરાબર.
તો એ લોકો એમને કીધું તમે 150-200 રૂપિયા તમને આમાં મળે, એના કરતાં તમે સરસ કડિયા બની, ભણ્યા નહોતા એટલે મને થોડું બીજું કંઈ નહીં શીખે, પણ જો કડિયા બની જશો તો તમને સારા કડિયા બનશો તો 500-600 રૂપિયા તમને દિવસના મળશે. આવું નક્કી કરીને મેં તો વસાહત અમારી હોય એમાં કહી દીધું કે ભાઈ તમારે હવે આમાંથી મને 5-7 છોકરાઓ આપો અને એમને અમદાવાદ હું શીખવા માટે મોકલું. બહુ મોટી કંપની છે જે બાંધકામના કામમાં ગુજરાતની અરે ભારતની પણ આખા વિશ્વમાં પ્રસિદ્ધ છે, L&T કંપની. એમાં મેં 6 જણાને મોકલી દીધા. તમારાથી થોડાક મોટા હશે, લગભગ 20-22 વર્ષના 6 છોકરાઓ, અને L&T કંપનીમાં મોકલી દીધા. L&T કંપની તો એમને પાછું સ્ટાઇપન્ડ આપે, પૈસા આપે એમને કામ શીખવાના 2-2 હજાર રૂપિયા. એટલે મેં કીધું આ તો તમને બે નફો, કામ પણ શીખવા મળે છે અને પૈસા પણ મળશે તમને. એટલે બધા ચૂપચાપ, હા દીદી તમે કીધું છે ને તો અમે કરી લઈશું એમ. અને હું તો પછી તો આમ ગણવા માંડી કે ક્યારે એમના 3 મહિના પૂરા થાય અને એ લોકો પાછા આવે ડીસામાં અને ફરી પાછા એના કામે આ કડિયા સરાણ મૂકી અને કડિયા કામમાં લાગી જાય. અને પાછું આપણે તો ગણીએ ને કે 600 રૂપિયા રોજના મળવા માંડે તો 3×9=9 કેટલા થાય? આટલા બધા પૈસા એને મળશે એવું ગણતરી કરી લીધી. અને 3 મહિના તો પૂરા થઈ ગયા, બધા રહી પણ ગયા, શીખી પણ લીધું અને પછી એ બધા પોતાના ઘરે પાછા જતા રહ્યા. મને હતું કે ઘરે જતા રહ્યા પછી એ લોકો આ કામ શરૂ કરી દેશે. એટલે મારી ટેવ પણ છે કે કામ શીખવ્યા પછી જેમ બચ્ચાઓ આપણી હોસ્ટેલમાં ભણે પછી પાછા જાય એટલે હું પૂછવા જાઉં કે તમે બધા શું કરો છો અત્યારે, નોકરીએ લાગ્યા, સરખું ભણો છો કે નહીં એ બધું. એટલે હું પેલા 6 જણાને મળવા ગઈ અને મેં કીધું કે ક્યાં ગયા એ લોકો. એટલે બધાએ કીધું કે એ તો સરાણ લઈને છરી ચપ્પુની ધાર કાઢવા ગયા છે. એટલે મને થયું કે અલા કેટલા બધા પૈસા ખર્ચ્યા, 3 મહિના ત્યાં રહ્યા અને આ બધું હજી છરી ચપ્પુની ધાર કાઢવા માટે. પછી ખબર પડ, મેં તો સાંજે એ લોકો પાછા આવે ત્યાં સુધી વાટ જોઈ આવ્યા. મેં એમને પૂછ્યું કે આવું કેમ કર્યું? એટલે એમણે કીધું કે દીદી અમને એ કામ ફાવતું નથી, અમને નથી ગમતું એ કામ, કેમ કે અમે એ કર્યું નથી. તો પછી મને થયું કે આ હું શીખવું અને કોઈ આવીને કે એમાં કોઈ દિવસ હા એમાં 2-5 રૂપિયાનો ઉમેરો થઈ શકે પણ બાકી એ વાતમાં બહુ માલ નથી એમ. એટલે પછી એમને કીધું કે તો તમને શું ગમે? એટલે એમણે એવું કીધું કે તમે અમને પૈસા આપો એમ, અમારી પાસે એ પૈસા નથી, તમે 5-10-15 હજારથી મને મદદ કરો અને એમાંથી અમને ગમે ને એવો ધંધો અમે કરીએ. આ કડિયા કામ માટે જઈએ ખરા પણ અમારી માથે સાહેબ બેઠો હોય ને એ અમને નથી ગમતું એમ. હવે વાત તો બહુ સાચી હતી અને સાહેબ નહોતો ગમતો એટલે. અને પછી અમે બધાને વગર વ્યાજે પૈસા આપવાનું શરૂ કર્યું. એ 2-5 જણાથી શરૂ કર્યું, અત્યારે 4,000 લોકોને અમે આવી રીતે પૈસા આપ્યા એમ. બહુ જ નવાઈ લાગશે તમને. હું તમને આની આ વાત કરવા નથી આવી પણ ભણતરનું જે મહત્વ છે ને, આપણે બધા ભણ્યા પછી અમારી હોસ્ટેલમાં ભણતા બાળકો જે છે એ વાત તમે છો બધા અને એ જ પ્રકારની વ્યવસ્થાઓમાંથી આવો છો. એટલે સપના જે છે ને એ ફક્ત એક જ દિશામાં ના થઈ જાય ને, એટલા માટે આ ઉદાહરણ તમને આપ્યું. હવે લોન આપવામાં એક ભાઈનું તમને ઉદાહરણ આપું અને પછી આપણે સામાજિક નિસ્બતની વાત કરીશું. આ પણ સામાજિક નિસ્બત છે. એક ભાઈ છે ચેતનભાઈ કાંગસિયા કરીને, ઘૂંટુ કરીને મોરબી પાસે ગામ છે અને ત્યાં એ ભાઈ રહે. એ કામ કરતા હતા ભંગાર ભેગો કરવાનું. આપણા ગામમાં આવે છે ને પેલા લારી લઈને, ભંગારના બદલામાં આપણને કેળા આપે કે એ ફ્રૂટ પણ આપતા હોય ને કેટલાક ભંગાર જોખીને સામે પૈસા આપતા હોય. એ ભાઈ એવી રીતે ભંગાર ભેગો કરવાનું કામ કરતા હતા ચેતનભાઈ. એમની મહિનાની આવક હશે લગભગ 3,500 રૂપિયા કે 4,000 રૂપિયા, આટલી જ આવક એમની. અમે એમના પરિચયમાં આવ્યા પછી અમે એમને કીધું ચેતનભાઈ ધંધો વધારી ના શકાય? તો એમણે કીધું કે બેન ભંગારના ધંધામાં તો શું વધારવાનું હોય એમ. મેં કીધું કેમ ના હોય? અને એમણે કીધું કે વધારી તો શકાય પણ મૂડી નથી મારી પાસે. જો બધો ભંગાર ભેગો કરીને એક વાડો કરું ને એમાં હું ભેગો કરું, એમાંથી એ ભંગારને છૂટો કરીને પછી હું વેચવાનું આયોજન કરું તો મને ઘણા પૈસા મળે. તો મેં કીધું કરો ને, પણ કે મારી પાસે મૂડી નથી. મેં કીધું ચાલો અમે તમને દઈએ. અને અમે એમને વગર વ્યાજે થોડા ઘણા પૈસા આપ્યા એમને. અને તમે જુઓ કે એ પૈસા આપ્યા, સમજણ તો એમનામાં હતી જ તે. અને પેલું હતું કે મારે કોઈની હાથ નીચે કામ નથી કરવું એમ. અને એણે એની ગણતરીઓ કરતા ગયા. મેં કહીએ એમણે એક લોન લીધી પૂરી કરી, બીજી લીધી પૂરી કરી, ત્રીજી લીધી પૂરી કરી. 4-5, 4-4.5 વર્ષ જતા રહ્યા. એક દિવસ હું મોરબી થઈને નીકળતી હતી ને ઘૂંટું આવ્યું એટલે અમારા કાર્યકરે કીધું કે બેન ચેતનભાઈનું ગામ આવ્યું.
એટલે મેં કીધું ચાલો ને પૂછીએ એમને, એટલે અમે ફોન કર્યો. એ તો બહુ જ રાજી થઈ ગયા, બેન જમવાની વ્યવસ્થા તમે અહીંયા જ જમીને જાઓ, જમવાની વ્યવસ્થા કરી. એટલે તમે અમે એમના ઘેર ગયા તો છાપરામાં રહેતો માણસ એણે સરસ મજાનું આખો બંગલા જેવું ઘર બનાવ્યું હતું. એટલે મને તો પહેલી જ આમ ચોંકી જઈએ ને, 4,500 કમાતો માણસ, છાપરું તો મેં એમનું જોયું હતું એમ, અને 4.5 વર્ષમાં મેં એમને પૂછ્યું કે ઘર બાંધ્યું એની કિંમત કેટલી થઈ, તો મને કે બેન 18.5 લાખ થયા હશે. 18.5 લાખ. બીજું મેં એમને પૂછ્યું કે ગાડી એમના ઘર આગળ સરસ મજાની સામાન લઈ જવા ભરવા માટે, અને એમના હાથ નીચે 10-15 છોકરાઓ કામ કરતા હતા, અને એમણે કીધું કે હવે કોઈ પણ કામ, મને કોઈ એમ કે તમે ટામેટા ભરવાની લાકડાની પેટી બનાવી આપશો તો હું કહું ખાવું બનાવી દઈશ એમ. તો હું કહું કેવી રીતે કરો છો? કે બેન હવે જ્ઞાન આવી ગયું, કેમ કે પૈસા આવ્યા અને આમાં મહેનત કરીને તો સમજણ આવી ગઈ. અત્યારે તમે એને કહો કે ગ્રીન હાઉસ બનાવવાનું છે તો થઈ જશે, તમે એને કહો કે તમારી આ સ્કૂલને સુંદર બનાવી છે તો એ કહી શકે થઈ જશે. એક પણ કામ એવું નથી કે એમ કે હું ના કરી શકું એમ. અને લગભગ આટલા 4-4.5 વર્ષમાં એમની પાસે 1 કરોડ રૂપિયાની મૂડી જે કહી શકાય એ થઈ ગઈ. બહુ મોટું ઉદાહરણ મેં તમને આપ્યું, આવા કેટલાય માણસો છે. એટલે અને એ ઘૂંટું છોડીને ક્યાંય ગયા નથી, એ હજી એનો ભંગારનો વાડો ઘૂંટુમાં જ ચાલે છે. એણે ઘર બાંધ્યું તો ઘૂંટુમાં જ બાંધ્યું એમ, ધંધા માટે દુનિયા ફરે, હિંમતનગરે જાય ને એ બરોડાએ આવતા હશે, પણ ગામ તો એણે પકડી રાખ્યું છે. અને એ ગામમાં રહેતા બીજા કેટલા યુવાનોને એમણે કામ પણ આપ્યું. એટલે વ્યવસ્થાઓ ભણ્યા પછી આપણી પાસે એકમાત્ર વિકલ્પ હોય ને એવું ક્યારેય ન વિચારવું. અમારી ત્યાં ભણતા બાળકોમાં આ પ્રશ્ન બહુ જ આવે છે, જકડીને બેસી જાય કે ના દીદી મારે તો આ જ કરવું છે, એ નહીં થાય તો હું કાંઈ જ નહીં કરું, અને રિસાઈ પણ જાય. અમે તો એમના મા બાપ કહેવાય, એટલે અમારે કેટલી બધી મહેનત પડે એમને સમજાવવામાં, જેમ અહીંયા તમારા શિક્ષકોને પડતી હશે. એટલે વ્યવસાય હવે એ સમયમાં તમે આવી ગયા છો કે તમારે નક્કી કરવું પડશે કે તમારે શું કરવું. જેમ મારી વાત કરું તો હું પણ તમારી જેમ નાનકડા ગામમાં જ, શંખલપુર મારું ગામ મહેસાણા પાસેનું, મમ્મી પપ્પા બહુ ભણ્યા નથી, 7 જ ચોપડી ભણ્યા છે બે જણા એમ. અને મારા પપ્પા તો એમ કહેતા હતા મુખીના દીકરા, ગામના આગેવાનના દીકરા, પણ એમ કે ભણવામાં બધા એમ કે આટલી બધી જમીન છે ને તારે વળી ભણીને શું કરવું છે. તો પપ્પા કે મને ભણવામાં બહુ જોર આવતું હતું, એટલે દાદા જ્યારે ઘરેથી મોકલે એમને નિશાળ તો દફતર સંતાડી અને પછી રખડવાનું એમ, આવું કર્યું એમણે. એટલે 7 સુધી ભણ્યા બે જણા, પણ એમને બંનેને એ ખબર હતી કે બાળકો મારા ભણવા જોશે એમ. ખેતી છે એ તો સરસ એમણે કીધું કે મને કોઈ એમની જીવનમાં કોઈ તકલીફ નથી આવી. ઓછું મેં ફરીવાર હું કહું તો ભણતર સાથે આ બધું જે હું આર્થિક કમાણીની વાત કરું છું એને કાંઈ લેવા દેવા નથી. ચેતનભાઈ 5-6 ચોપડીએ નથી ભણ્યા એમ બરાબર, પણ એની સમજ બહુ મોટી છે. એટલે અહીં પણ ભણશો તો જે ચીજોમાં ચેતનભાઈને ક્યાંક નડતર ઊભી થતી હશે ને ચીજોમાં એને પ્રગતિ એની ઘણી ફાસ્ટ થશે. હા, જેમ અત્યારે ઓનલાઈન બિઝનેસીસ થતા હોય છે ફોન પર ને આ બધું, એ બધામાં બિચારા એમને ઘણું મથવું પડે. એવા કેટલાય માણસો છે કે જે બિઝનેસ દુકાન નાખીને સરસ મજાનું કરે છે એમ, પણ આ એમેઝોન તમે બધા હજી બહાર નથી નીકળ્યા, પણ બહુ બધી કંપનીઓ એવી આવી ગઈ છે કે જે ઘેર બેઠા આપણને સામાન પહોંચાડે છે. તો એ બધાની સાથે આપણા કરિયાણાની દુકાનવાળાને પણ હરીફાઈ કરવી પડે એવું છે. તો એ હરીફાઈમાં ટકવા માટે આપણે આ ભણતર, આ બિઝનેસ, આ માર્કેટિંગ, આ બધું જ શીખવું પડશે. દુનિયા ક્યાં ચાલી રહી છે એ સમજવું પડશે. બીજું મેં જે કીધું એ પ્રમાણે કે મારા મા બાપે નક્કી કર્યું કે તમારે ભણવાનું છે, પણ જે ગોલ નક્કી નથી હોતો ને આપણે શું કરવું છે. એટલે ક્યાંય સુધી હું 7મામાં ભણતી હતી, હું સ્પોર્ટ્સમાં બહુ સરસ હતી દોડવામાં ને બધામાં એમ. એટલે મને હતું કે હું તો સરસ સ્પોર્ટ્સમેન બનીશ એમ, અને આટલી સરસ રમતવીર થઈશ, મારે તો નેશનલ લેવલ પર મેડલ જોઈએ એવી રીતના. તો 7મામાં મમ્મી પપ્પાએ તો કીધું કે તને જે ગમે કર. અને પછી સ્પોર્ટ્સ હોસ્ટેલમાં મારું સિલેક્શન થયું, હું ત્યાં ગઈ ભણવા માટે, અને સરસ સ્પોર્ટ્સમાં સરસ હતું મારું, સ્ટેટ રમી, એક નેશનલ પણ રમી. 10મું આવ્યું એટલે પાછું ચેન્જ થઈ ગયું કે હવે નાના આ સ્પોર્ટ્સ તો બહુ થઈ ગયું, હવે આ નથી કરવું એમ. પછી થયું કે સાયન્સ ભણું, અને એ વખતે તો એવું હતું કે સાયન્સ ભણીએ તો આમ થાય કે ભાઈ વટ પડી જાય ને, કે સાયન્સ ભણ્યા છીએ એમ, આર્ટ્સવાળાની કોઈ વેલ્યુ નથી, આવું બધું સમજણ વગરનું જે સમજ નહોતી અને કોઈ એવું સમજાવવાવાળું નહોતું. એટલે મારી કેપેસિટી હતી કે નહીં એ બધી ચીજો નહીં જોઈ, મને ગમે છે એ નહીં જોયું, ખાલી ક્યાં આગળ કે બધાની સામે મારો વટ પડશે, એટલા માટે મેં સાયન્સ લીધું. 11-12 કર્યું, પછી થયું કે આ સાયન્સ ભણવું માત્ર નથી હોતું, આમાં તો પછી આગળ બીજું કરવાનું હોય. તો પછી બહુ બધું વિચાર્યું, એમાં થયું કે ડૉક્ટર તો હું નહીં બની શકું, મને એ મને ગમતું કામ પણ નથી.
બીએસસી તો પાછું મારે નથી કરવું, હું તો એન્જિનિયર બનીશ એમ. હા, પછી પાછા ટકા ના આવ્યા એટલે પછી એન્જિનિયરમાં જઈ ના શકાયું, ડખળ વખળ બીએસસી કર્યું. આ તમે જુઓ કે આપણા બધાના મગજ. અને બીજું, આપણે બધા જ્યાંથી આવીએ છીએ ત્યાં આપણા મા બાપની પણ એટલી સમજ નથી હોતી કે આપણને કહે કે તું બેટા આ કરજે, તું આ કરજે. કદાચ આપણી માટે આપણા શિક્ષકો સૌથી પહેલું માધ્યમ બને છે જે આપણને કહેશે કે તારે આ કરવું જોઈએ એમ. હવે એ પણ ના થયું અને બીએસસી કર્યું, પછી મને ગોલ મળ્યો. જુઓ, જે આપણા જીવનમાં ધ્યેય મળવાની જે વાત છે એ ત્યારે મળ્યો અને એમ થયું કે હવે હું આઈએ બહુ મોટા સનદી અધિકારી બનીશ, આઈએએસ બનવું છે, મને કલેક્ટર થવું છે. અને એ ગોલ મળ્યા પછી એની બરાબર લાગી ગઈ હતી ચોટી બાંધીને તૈયારી કરવામાં. અને પછી બહુ બધા અધિકારીઓને પણ મળી, એવી 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 એવા પ્રસંગો પણ બન્યા કે જ્યારે મારે ફિલ્ડમાં, એટલે અલગ અલગ વિસ્તારોમાં, હું આદિવાસી વિસ્તારોમાં એમની વચ્ચે 6-1.5 મહિનો જઈને રહી અને એ બધામાં એવું લાગ્યું કે આ આ ફિલ્ડ પણ મારા માટે બરાબર નથી. પછી પાછું થયું કે ચલો પત્રકારત્વ ભણો અને પત્રકાર થઈશ તો આ બધી ચીજો જે છે એના વિશે લખીશ, દુનિયા બદલી શકીશ, આવા બધા સપનાઓ હતા. અને છેવટે પત્રકારત્વ કર્યું, પણ પત્રકારત્વ ભણ્યા પછી જુદા જુદા લોકોને એના વિશેની લખવા માટેની, જ્યારે મેઇન સ્ટ્રીમ મીડિયા જેને કહીએ, છાપાની કંપનીઓ હોય, કેટલા ટીવી પર માઇક લઈને બોલતા એન્કર હોય, એ બધા માટે મેં એ બધામાં કામ કર્યું. અને મને એમાં પણ લાગ્યું કે હું જેની વાત કરું છું, સામાજિક નિસ્બત મારી જે છે, સમાજના છેવાડે રહેતા માણસોની વાત કરવાની, એ માણસો તો મને એમની વાત તો આ અખબારોને સાંભળવી જ નથી. તો છેવટે મેં પડતું મૂક્યું કે મારે આ કામ નથી કરવું એમ. અને પછી હું જે આજે તમને બહુ લાંબી ભૂમિકા બાંધી, પણ મને એમ છે, મને હતું કે તમે બધા બચ્ચાઓ છો અને તમારી સામે મારે કરવું હતું, એટલે એ એ ભૂમિકા મને આજે જે કામ કરું છું, તમારી સાથે વાત કરું છું, એ ભૂમિકા કરવાનો મને તક મળી એમ. એટલે તમે જ્યારે ભણવાનું શરૂ કરો, બહુ બધું અટવાશે, ઘડીકમાં આ રસ્તે જવાશે ને ઘડીકમાં પેલો, રસ્તા તો 10 હોય. મને જેમ ભૂતા લાવવાનું હતું ત્યારે મેં પૂછ્યું કે આ કયા રસ્તેથી અવાય, તો મને બહુ બધું કન્ફ્યુઝન હતું, કદાચ નડિયાદ થઈને અવાતું હશે આમ. પણ આ તો પછી જોયું કે આ તો બહુ સીધો રસ્તો છે, મારે નડિયાદ જવાની જરૂર નહોતી એમ. આપણા જીવનનું પણ એવું છે, 10 રસ્તા આપણા જીવનને એક લક્ષ્ય સુધી પહોંચાડવા માટેના હશે એમ. એમાં કેટલાક બહુ સારા સીધા અને કેટલાક એવા હશે કે ફટ દઈને પહોંચાડવાવાળા પણ હશે એમ, બરાબર. પણ કદાચ એવું પણ બની શકે કે સંઘર્ષવાળા રસ્તા, સંઘર્ષ વગરના રસ્તા, બધું જ હશે. પણ એ બધામાંથી પાર, સાચો રસ્તો શોધવો ને, એ આપણી પેલી કહેવાય બુદ્ધિ સાબદી રાખી અને એ આપણે જો વિચારીશું તો આપણે આપણા લક્ષ્ય સુધી ચોક્કસપણે પહોંચી શકવાના છીએ. એક નાનકડી, હવે મારી મુખ્ય વાતની સાથે એક નાનકડી વાર્તાથી તમને શરૂ કરું. ભણ્યા પછી હંમેશા એવું થાય, જે મારી મમ્મી અમને શીખવાડેલું, અમે ગામમાં રહીએ, ઘર આગળ પડતું, તો સાંજે અહીંયા એવું હતું હશે કે છાશનો વારો કરે ને, એટલે બહુ બધા લોકો ગામમાંથી છાશ, જેની ઘરે ભેંસો નથી અને છાશ નથી, એ લોકો છાશ માંગવા માટે આવે કે બા છાશ આપજો, છાશ કરી છે એવું પૂછે. અને મારી મમ્મી પેલી ગોળીમાં વલોણું કર્યું હોય, આખી ગોળી ભરેલી હોય છાશની, એ બધાને દેતી, એક પવાલી ભરીને અમારી માટે રાખે અને પછી બધાને દેતી જાય દેતી જાય. અને એ એ પાછો સમય હોય, તમે બધા અહીં રહ્યો છો એટલે મને એવું માનું છું કે તમને કદાચ આ બધી ચીજો ખબર હશે એમ. પણ 11-12 વાગે ને, એટલે પછી બધાની આપવાવાળા માણસોની સંખ્યા ઘટવા માંડે, તેમ છતાંય કોઈક તો આવે જ એમ. અને છાશની પેલી ગોળીનું તળિયું આવી ગયું હોય, અંદર છાશ હવે હોય જ નહીં એમ, એટલે મારી મમ્મી અમારા માટે રાખેલી જે પવાલીમાં છાશ હોય ને, એ પાછી ગોળીમાં નાખે, અંદર થોડું 5-6 લોટા પાછું પાણી નાખે અને પછી વળી પાછું પેલા અમને આપશે. એટલે હું એ, અમે તો બહુ નાના હતા એટલે અમે એમ કહેતા કે અમારે કેમ પાતળી છાશ ખાવાની, છાશનો વારો તો આપણે જ કર્યો છે, ભેંસ આપણી, દહીં આપણું, બધું જ આપણું, તોય અમારે પાતળી છાશ કેમ, પેલા અમને તમે છાશ આપવા માગો છો એટલે ખાવાની. ત્યારે એ એમ કહેતા કે એ આપણી જવાબદારી છે એમ. અને તને એવું છે કે તને તો કાલ જાડી છાશ મળવાની છે, પણ એના ઘરમાં એ છાશ અને રોટલાથી જ એનું જીવન ચાલવાનું છે. એટલે અને બીજું કે આપણી પાસે જે છે ને એમાંથી વહેંચીએ ને તો સુખ મળે એમ. એને તું એકલો, એ મને ખબર છે, વાડકી તો વાડકી એ છાશ આપે, છેવટે કંઈ ના હોય તો અમારી માટે ના બચે, પણ એ ભેગું કરીને દહીં તો દે જ એમ, આટલું આટલું છેલ્લે વહેંચતી હોય એમ. અને એ મને એમ કે તું જે માણસને આપણે આપીએ છે ને એના મોઢા પરની ખુશી જોએ,
અને એવી વાત છે કે હું 12 વાગે આવું છું એટલે મેં કદાચ આખા ગામમાં છાશ મેળવવા માટે પ્રયત્ન કર્યો છે અને મને છાશ નથી મળી અને હું એક આશા સાથે અહીંયા ઊભી રહું છું અને મને એક વાટકી છાશ મળે છે કેમ કે 12 વાગે એટલે બપોરનો ટાઈમ થઈ ગયો જમવાનો તો કેટલો રાજીપો હોય એના મોઢા ઉપર એ ખુશ થઈને મારા આમ આભારનો ને થેન્ક યુનો શબ્દ તો હવે આવ્યો એ વખત નહોતો એમ પણ એ સરસ હસે અને મારી મમ્મીને આમ એનાથી જ એક આખું જે કહેવાય ને કમ્યુનિકેશન આપણે એકબીજાના ભાવ સમજવાની વાત છે એમાં સમજી જવાય એમ આ નિસ્બત જે છે એ કદાચ એ નાનપણમાં મારી માએ આ બીજ રોપ્યું ને એના કારણે કદાચ મારામાં એ ઊભી થઈ હશે એવું મારું માનવું છે બીજી એક સુંદર વાર્તા મારે તમને કહેવાની છે લિયો ટોલ્સ્ટોયની એ વાર્તા છે અને તમે બધાએ ચોપડીઓ અહીંયા હશે જ તે ના હોય તો મને કહેજો મોકલી આપીશ તમને પણ એ બહુ ટચુકડી ટચુકડી વાર્તાઓ છે એમાં એક સુંદર વાર્તા છે બે મિત્રો છે અને ગામમાં રહેતા હોય છે એક બહુ અમીર છે અને બીજો છે ગરીબ છે અને અમીર પાસે બહુ જ બધું ધન દોલત તો પુષ્કળ છે એની પાસે એના છોકરાઓ સુખ બધું જ છે અને પેલો ગરીબ છે ને મધપુળા એના ઘરની આગળ કેટલાક ઝાડ અને એમાં એ મધપુળા ઉછેર કરે અને એમાંથી એ મધ જે બને એ વેચી અને પોતાનું જીવન એને બાલબચ્ચાઓને બધા પણ એ પણ સુખી છે એની રીતે બંને સારા મિત્રો પૈસાની રીતે કોઈ દિવસ મિત્રતામાં એ ન જોવાય કે ભાઈ આ અમીર છે એટલે હું એની દોસ્તી કરું ના ગરીબ છે એટલે હું એની દોસ્તી ના કરું આ ચીજો જે છે તે મને એવું લાગવું છે કે એ સ્વાર્થ સાથેની મૈત્રી એ જીવનમાં અને એ આપણે માણસ તરીકે આપણે ના કરી શકીએ બરાબર આપણી માટે તમામ વ્યક્તિ સમાન છે એટલે બંને સરસ મિત્રો હતા બંને જણા ગામમાં રોજ બેસે ઉંમર થઈ ગઈ દીકરાઓ પરણી ગયા એટલે એમણે નક્કી કર્યું કે હવે આપણે હજ પડવા માટે જઈએ આપણામાં જેમ 4 ધામની યાત્રા હિન્દુમાં જેમ 4 ધામની યાત્રાનું મહત્ત્વ છે આપણે જીવનના એક તબક્કે પહોંચીએ વૃદ્ધાવસ્થા આવે એટલે એમ થાય કે 4 ધામની યાત્રા કરી દીધી હોય તો આપણું બધું જ આ જીવનમાં મેળવેલું બધું જ સુખ આવી ગયું એમ એવી રીતે એમનામાં હજનું મહત્ત્વ છે મક્કા મદીના હજ પડવા માટે જાય એટલે એમણે કીધું કે આપણે હજ પડવા માટે જઈએ એટલે બંને જણાએ કીધું કે બરાબર છે તો હવે હજ પડવા જઈએ તો 6 એ વખતે તો પગપાળા હજ પડવા માટે ગામથી ચાલીને જવાનું હતું તો કે એ જઈએ તો ઘરમાં બધી વ્યવસ્થાઓ કરતી કરીને જઈએ આપણે મમ્મી બારગામ કે આપણે મામાના ઘેર જઈએ મમ્મી સાથે તો એ લોકોએ ઘરનું બધું વેપલો પાર્ટ હરખો કરીને જાય ને ઘરે જેવો હોય ને કે ભાઈ બધું તમે સરસ રીતે ચલાવજો એવી રીતના તો એ વ્યવસ્થાઓ એમણે છોકરાઓને બધું ખેતીમાં કેમ સંભાળવું એ બધી વ્યવસ્થાઓ એમણે ગોઠવી દીધી હવે બંને જણા પોતાના પાસે થોડા ઘણા પૈસા લીધા કેમ કે ખાસી લાંબી મુસાફરી હતા કદાચ 2-3 મહિના સુધી એમને લાગે એટલે ખાવા પીવા માટે જરૂરી સામાન બાંધ્યો પૈસા લીધા અને એ પ્રમાણે બંને ચાલતા શરૂ કર્યું જવાનું એ ચાલતા રસ્તામાં રોકાય જમવાનું ક્યાંકથી ખરીદવું પડે તો લે એ પ્રમાણે બંનેની યાત્રા ચાલતી હતી એક ગામમાં એ પહોંચ્યા પાણીની એમને બહુ તરસ લાગી એમ એટલે એક જે પેલો ગરીબ મિત્ર જે હતો એનું નામ જીલીન એ જીલીનને પાણીની બહુ તરસ લાગી એટલે એણે એના મિત્રને કીધું કે મને બહુ પાણીની તરસ લાગી છે ને મારું જે થર્મસ છે એમાં પાણી ખતમ થઈ ગયું છે હું અહીંયા એક દૂર સામે એમને રસ્તેથી જ્યાં ચાલતા હતા ત્યાં એક દૂર ઘર દેખાવ્યું એમને તો એ ઘરમાં જઈને હું પાણી ભરીને આવું એટલે પેલા એ કીધું કે સારું તું પાણી ભરીને મને પોકી જજે એમ હું જરા ચાલવામાં ધીમો છું હું ચાલું જ છું એમ હું રોકાતો નથી એમ એટલે આણે કીધું કે સારું હવે જીલીને ઘરે પાણી ભરવા માટે જાય છે એ ઘરને ખખડાવે છે અને એને કહે છે કે કોઈ છે મારે પાણી જોઈએ છે અંદરથી કોઈ જવાબ જ નથી આવતો એટલે એણે જોયું કે આ ઘરને તો તાળું નથી માર્યું દરવાજો જરા ખુલ્લો પણ છે તો આવું મૂકીને કોણ જાય એમ શું તકલીફ છે ફરી વાર એને બૂમ પાડી પણ કોઈએ ખોલ્યું નહીં એમ એટલે પછી એને થયું કે કંઈક અઘટિત તો નથી થયું લાવને તપાસ કરું એટલે એણે દરવાજો અડસેલ્યો અને અંદર ગયો એટલે એણે જોયું કે ઓહ એક પુરુષ છે 2-3 બહેનો છે એ બધા જમીન ઉપર આમ આડા પડ્યા છે જાણે મરવા કણસતા હતા એ મોટેથી બોલી પણ નહોતા શકતા જીલીન અવાજ કરતો તો એમને સંભળાતો હતો પણ બોલી શકે એટલી સુધબુધ એમનામાં નહોતી અથવા સુધબુધ હતી પણ ભૂખના માર્યા ભૂખ્યા હતા એમને કેટલા દિવસોથી ખાધું નહોતું એટલે મોટેથી બોલીને નથી કે અમે પાણી નહીં આપી શકીએ એવું કંઈ નહોતા શકતા એમ એ જીલીન ત્યાં ગયું ને એણે બધાને જોયું તો એણે જોયું બધા જીવે છે આંખો ખોલીને એની સામે જુએ પણ છે પણ કોઈ વાત નથી કરી શકતું એમ એટલે પછી એને તરત જ લાગ્યું કે આ કોઈ બીમાર માણસ નથી એણે ચારેને તપાસ્યા તો એને ખ્યાલ આવ્યો કે એક બીમાર નથી
પણ એમણે ખાધું નથી એટલે એટલે ફટાફટ દોડતો દોડતો બાજુના ઘરમાં ગયો, પાણી લઈને સૌથી પહેલાં પાણી એને આપ્યું, એની પાસે જે ખાવાનું હતું એ ખાવાનું લઈને એણે બધાને ખવડાવ્યું. ધીરે ધીરે પેલા લોકોના પેટમાં ખાવા ગયું એટલે અમી આવ્યા, અને એ લોકોએ પછી એણે પૂછ્યું શું થયું, એટલે એણે કીધું કે અમારી દુર્દશા ખરાબ થઈ ગઈ છે, અમારી પાસે ખાવા માટે એક રૂપિયો પણ નથી એમ, અને અમે હવે મરી જઈશું એમ, કેમ કે અમારી પાસે કશું જ નથી. એટલે કે કોઈ તમને પડોશી કે કોઈએ કાંઈ ના આપ્યું, ગામમાંથી કોઈએ કાંઈ ના આપ્યું, એટલે એમણે કીધું કે બધાએ આપ્યું પણ હવે માંગવા પણ અમને શરમ આવે છે, કેમ કે અમારું બધું જ વેચાઈ ગયું છે. એટલે જીવીને કીધું કે ઠીક છે, આપણે કંઈક સરખું થાય માટેનો પ્રયત્ન કરીએ. એટલે એણે પોતાની પાસેના પૈસાની ગણતરી કરી અને એણે કીધું તમારી પાસે શું છે, એટલે કે મારી પાસે નાનકડું ખેતર છે પણ મારી પાસે ખેતર પર ખેતી કરવા માટે સાધનની સગવડ નથી, એટલે ઘોડો કે બળદની સગવડ નથી. જીલીને તરત પોતાની પૈસા જે હતા એ પૈસામાંથી એને જરૂરી ઘોડો લઈ આપ્યો, થોડું અનાજ જે છે એ ઘરમાં ભરાવી દીધું, એ લોકો સાજા ને તંદુરસ્ત થાય એ માટે એ રહ્યો ત્યાં રહીને એમની માટે મહેનત કરવા માંડ્યો. પેલી હજ છે એ ભૂલાઈ ગઈ, એનો પેલો જે પૈસાદાર મિત્ર જે આગળ હજ માટે આગળ વધે જ જતો હતો એ જોતો હતો કે આ કેમ હજી સુધી ના આવ્યો, પણ એને થયું કે આવી જશે, હું તો ભાગું. એટલે એમ કરતાં કરતાં એ તો જ્યાં મક્કા પહોંચી ગયો, હજના સ્થળ પર પહોંચી ગયો, મનમાં એને સખત રોષ હતો કે આણે મને દગો દીધો, એ મારા કરતાં કદાચ પહેલાં જ આવી ગયો હશે, એને મારાથી હરીફાઈ જ કરવી હતી, આવું બધું એમ. અને એમ કરતાં કરતાં એ ત્યાં મક્કા પહોંચી ગયો. આ બાજુ પેલો જીલીન છે એ આખા પરિવારને બેઠા કરવા માટે મથી રહ્યો હતો, એ બધાને એણે પરિવાર સરસ મજાની ખેતી કરી, પાક સરસ આવ્યો, એને બધા જ એ ઘર આખું સમૃદ્ધ થયું. એટલે એણે એની પાસેના કેટલા પૈસા બચ્યા એ એણે જોયું તો એની પાસે હવે એક પણ રૂપિયો બચ્યો નહોતો, એ પાછો પોતાના ઘેર જઈ શકે એવી પરિસ્થિતિ બાકી બચી હતી. એમ છેવટે એણે નક્કી કર્યું કે હવે હજ મક્કા તો પહોંચાય એવું હતું નહીં, એટલે ત્યાંથી પોતાના ઘરે પાછો ગયો. પેલો જે પૈસાદાર માણસ જે ત્યાં પહોંચી ગયો હતો એ હજી એ વિચારમાં હતો કે ક્યાં છે પેલો, એના મનમાં ભાવો ખોટા આવી રહ્યા હતા. ત્યાં એ એકદમ કાબા પેલો કાબાનો પથ્થર કહે છે જ્યાં આગળ એ લોકો પોતાની ઈબાદત કરતા હોય છે, એ ત્યાં પહોંચે છે ને એકદમ એણે જોયું કે પેલો જીલીન છે એ ત્યાં સામે જ છે. હવે પેલાને થયું કે આ તો મારી સાથે ચીટિંગ કરી આ માણસે, મારા કરતાં પહેલો આવીને છેક ત્યાં ભગવાનની નજીક પહોંચી જઈને ઈબાદત કરી રહ્યો છે, એણે મને પણ સાથે ના લીધો. અને આ દરમિયાન વચ્ચે જીલીનના પેલા જે પૈસાદાર માણસ હતો એના બધા પૈસા પણ કોઈ ચોરી ગયું રસ્તામાંથી, એની સાથે કોઈ કે ચીટિંગ કર્યું ને બધું પણ થયું. એટલો બધો કાળઝાળ એને મનમાં થઈ રહ્યો હતો ને એમ કરતો કરતો એ મક્કાથી ઘેર પાછો આવ્યો એમ. અને તમે જુઓ કે જીલીન તો ગયો નહોતો, તેમ છતાં એના દર્શન એને ત્યાં આગળ થયા કે એ માણસ ત્યાં ભગવાનના દર્શન કરી રહ્યો છે એવી રીતના. અને એ જ્યારે પાછો આવે છે ગામમાં અને એ જુએ છે કે જીલીન તો અહીંયા વહેલા પહોંચી ગયો છે, એટલે એ તો સીધો એના ઘેર ઝઘડવા માટે જાય છે અને કહે છે કે તારે મારી સાથે દગો કરવાનો હતો, તારે તો હું તારી સાથે કોઈ દિવસ આવે જ નહીં, તું મારા કરતાં એક તો વહેલા ત્યાં પહોંચી ગયો, તે દર્શન પણ મારી પહેલાં કરી લીધા, તું વહેલા ઘરે પણ પાછો આવી ગયો. એટલો બધો દુઃખી દુઃખી એટલે જીલીને કીધું કે હું તો ત્યાં પહોંચ્યો જ નથી એમ. એટલે એકદમ પેલો અવાક થઈ ગયો કે એવું કેવી રીતે થાય, મેં તને ત્યાં ભગવાન સામે જોયો છે. એટલે એણે કીધું, એણે પછી આખી ઘટના કહી કે મને તો એવું લાગ્યું કે ગરીબ માણસો જે હતા જે તકલીફમાં હતા એને મદદ કરવી એ મારી પહેલી ફરજ છે એવું મને લાગ્યું, એટલે મેં મારા બધા જ પૈસા ત્યાં ખર્ચી દીધા, મારી પાસે રૂપિયો પણ નહોતો કે હું મક્કા પહોંચી શકું, એટલે હું ત્યાંથી પછી ઘરે પાછો આવી ગયો. પેલો એકદમ અવાક થઈ ગયો ત્યાં શું કર્યું યાર. અને પછી એણે કીધું કે મારા હિસાબથી મેં મક્કાની હજ આખી કરી લીધી પણ હું હજને સાચા અર્થમાં પામ્યો નથી, કેમ કે મારા મનમાં તો બહુ જ દ્વેષ હતા અને તું અહીંયા જ હતો ત્યાંથી જ તું પાછો આવે છતાં પણ તું મક્કા પહોંચી ગયો છે. આ આખી વાત જે છે નાના વાર્તા બહુ જ અદ્ભુત છે, તમે વાંચજો બધા. પણ આમાં બતાવે છે સામાજિક નિસ્બત કે તમારે શું, તમારી જવાબદારી શું છે, આપણી સમાજ તરીકે આપણી રિસ્પોન્સિબિલિટી શું છે, શું આપણે કરી શકીએ. જેમ હું મારી વાત કરું તો ભણવાનું મારું પૂરું થયું અને મેં તમને કીધું એ પ્રમાણે કલેક્ટર બનવાનું કે પછી પત્રકાર બની, હું કદાચ પત્રકાર થઈ હોત તોય ખૂબ પૈસા કમાઈ શકી હોત, હું અધિકારી બની હોત તોય કદાચ ખૂબ બધું મેળવી શક્યું હોત એમ. પણ મને જ્યારે એક પ્રસંગથી હું તમને વાત કરું કે હું વિચરતી જાતિઓને શોધી રહી હતી એમ, અને એની પહેલાં મેં આદિવાસી વિસ્તારમાં શેરડી કામદારો છે, આ વિસ્તારમાં શેરડી નથી થતી પણ દક્ષિણ ગુજરાતમાં જ્યાં શેરડી થાય છે એ શેરડી કામદારોની
એમની પરિસ્થિતિ સમજવા માટે મેં એક અભ્યાસ હાથમાં લીધો હતો, મારે આ કરવું છે એમ કરીને. અને મેં નક્કી તમને પણ આપતા હતા, તમારા સર અસાઇનમેન્ટ કરવાનું, લખવા માટેના પેપર્સ ને એવું બધું આપે ને કોઈ એક વિષય પર, કે તમે આ તૈયારી કરી અને એનું સરસ પેપર તમારે જાતે બનાવવાનું. કદાચ હજી તમે નાના છો, તમે કોલેજમાં આવશો તો તમને જાતે આવા અસાઇનમેન્ટ કરવા માટેનું કામ આપવામાં આવશે. એટલે મને એ અસાઇનમેન્ટનું કામ આપ્યું હતું આદિવાસી વિસ્તારમાં રહેતા શેરડી કામદારોની પરિસ્થિતિ સમજવા માટેનું. અને હું ત્યાં એ ગામમાં નક્કી કર્યું કે હું પરિસ્થિતિ સમજવા માટે આ જેમ કર્યું કે અહીં વાતો કરી તમારી પરિસ્થિતિ સમજીને પુસ્તકમાં પેલું પ્રશ્નાવલી ભરી દઈ એવું મારે નથી કર્યું. મારે એમની વચ્ચે રહેવું છે, હું એમની સાથે રહીશ તો મને પરિસ્થિતિનો વધારે ખ્યાલ આવશે એવું મારા મનમાં હતું. હું 1.5 મહિનો એમની ત્યાં રોકાવાના આશય સાથે ત્યાં ગઈ. હવે તમે જુઓ કે જે જીવન હું જીવી અથવા જ્યાં મારો જન્મ થયો છે, મેં કોઈ દિવસ અભાવ જોયો નહોતો. ખાવા ના મળવું એટલે શું, અસુરક્ષિતતા, લાઇટ પંખા ને એસી વગર ના રહેવું, આ બધી તો ચીજો હતી જ નહીં મારા જીવનમાં. મને એમ હતું કે આ તો બહુ જ પ્રાથમિક છે, મને મળ્યું છે, મને આ હોય એમ. હું ત્યાં ગઈ ત્યાં આવી લક્ઝરીની કલ્પના નહોતી, પણ મને એટલું હતું કે બેઝિક ફેસિલિટી, લાઇટ અને પાણીની સુવિધા ત્યાં આગળ હશે એવું મારા મનમાં હતું. જે કામદારો રહે છે શેરડી કામદારો આદિવાસી વિસ્તારમાંથી, ખાનદેશ એટલે મહારાષ્ટ્રમાંથી શેરડી કાપવા માટે લોકો એમને લઈ આવે પોતાના ત્યાં આગળ, મોટાભાગે સુગર ફેક્ટરીના સભાસદો હોય એ એમને લઈ આવતા હોય. એટલે મને હતું કે એમના પડાવો એટલે એમના છાપરાઓ, એકસાથે 100, 150, 200 મજૂરો ત્યાં આગળ રહેતા હોય કામદારો એમના પરિવાર સાથે એમ. એટલે મને હતું કે ત્યાં લાઇટે હશે ને પાણી હશે તો આટલું મને મળી જશે અને ઓળવા પાથરવાનું પણ એ લોકો મને આપશે, તો મારે આ ચીજો લઈને જવાની જરૂર નથી. એમની મહેમાન થઈશ એવું હતું મને, અને પછી એમની વચ્ચે રહીશ, એ લોકો કહેશે બધું, લખીશ આવા બધા, અને વાંચવાનું મને ખૂબ ગમે. અને એટલે બહુ જ બધા પુસ્તકો લઈને ગઈ કે સમય મળશે તો હું ખૂબ વાંચીશ એવું કરીને. હવે હું જે ગામમાં પહેલો પડાવ હતો, તડકેશ્વરની કિંગ ચોકડીની નજીક એક ગામ હતું, ત્યાં આગળ એ ગામમાં હું પહોંચી, તડકેશ્વરની નજીકનું એક ગામ. અને એ ગામથી લગભગ 2 કિલોમીટર દૂર આ શેરડી કામદારોનો પડાવ. હું જ્યારે, મારી સાથે ત્યાં એક સામાજિક સંસ્થા કામ કરે એનો કાર્યકર હતો, અમે બંને જણા એ પડાવ તરફ ચાલતા ચાલતા 2-2.5 કિલોમીટર દૂર અમે પહોંચ્યા ત્યાં આગળ. અને એણે મને કીધું કે પહેલો દેખાય ને એ શેરડી કામદારોનો પડાવ, અને લગભગ મેં 500 મીટર દૂરથી જોયું, તો તમે જોતા હશો શહેરમાં જાઓ ત્યારે વાદળી કલરના પ્લાસ્ટિક નાખીને બધા કામદારો રહેતા હોય ને, જેમાં આટલે હાઇટ પણ ના હોય, જમીનથી આટલી હાઇટ તમે ઊભા પણ એની અંદર ના રહી શકો એવો આખો પડાવ. એટલે અને મેં જોયું કે ત્યાં કે લાઇટ વાઇટ તો કંઈ દેખાતી નહોતી, પાણીની તો કોઈ ફેસિલિટીનો ક્વેશ્ચન જ નહોતો થતો. ત્યાં આગળ ખેતર હતું, એને સાફ કરીને લોકો ત્યાં આગળ રહેતા હતા. હવે જોઈને જ નક્કી કર્યું કંઈ તો રહી નહીં શકાય એમ. પણ હવે એવું થયું કે હું આવી છું તો ચાલને બધી માહિતી તો મેળવી લઉં એમની પાસેથી, અને માહિતી મેળવીને હું પાછી સુરત જતી રહીશ એમ. અને હું ત્યાં પહોંચી એમને લાવવાનું ને એમને એક જૂથ પર બાંધી રાખવાનું જે કામ કરે તે મુકાદમ, કોન્ટ્રાક્ટર જે હોય એ એમને બધાને ત્યાં આગળ લઈ આવીને એની જવાબદારી હોય, બધાને વેતન આપવાનું, એમની વાતો સાંભળવાની, તકલીફો સાંભળવાનું. તો મુકાદમ પાસે જઈ અને મેં મુકાદમને કહ્યું કે હું આવી રીતે પત્રકારત્વ ભણી રહી છું અને મારે આમની ઉપર અભ્યાસ કરવાનો છે, મને કેટલીક માહિતી જોઈએ છે. મુકાદમને એવું થયું કે આ તો બેન પત્રકાર છે અને અહીંથી કંઈક માહિતી લઈ જશે, તો એટલે એણે મને માહિતી આપવાની ના પાડી દીધી. એણે કીધું કે અહીંથી જતી રહે, અમારે અહીંયા બધું જ બરાબર છે ને અમારે કોઈ માહિતી તને આપવી જ નથી. હવે તમે વિચારો કે કેટલી બધી મહેનત કરીને હું ત્યાં, અને નવેમ્બર મહિનો હતો 2004નો, પુષ્કળ ઠંડી, અને મને થયું કે હવેથી મેં બહુ પ્રયત્ન કર્યા પણ એને માહિતી આપવાની ના જ પાડી. મેં ફાઇનલી નક્કી કર્યું કે ચલો હવે સુરત તરફ પાછા, મારે આ રીતે કામ નથી કરવું એમ. હજી હું આ વિચારતી હતી ત્યાં જ એક કામદાર, એના બહુ જ નાના બાળકને, લગભગ 6-7-8 મહિનાનું બાળક હશે, એને લઈને પાછો રડતો રડતો આવતો હતો. એને ખૂબ લોહી નીકળી રહ્યું હતું, એને ખૂબ કાંટા વાગ્યા હતા, એના બાળકને બી બહુ કાંટા વાગેલા, અને એ રડતો જાય ને આદિવાસી ભાષામાં કંઈ બોલતો જાય. એટલે મને સમજાયું ને કે આ શું થઈ રહ્યું છે એમ, અને આખું ટોળું વળી ગયું. એટલે મારી સાથે જે ભાઈ હતો એણે મને કીધું કે આ ને એની પત્ની બંને ખેતરમાંથી પાછા આવતા હતા કામ કરીને, રસ્તામાં કોઈ બાઇકવાળા 2 જણા આવ્યા અને એની પત્નીને ઉપાડીને લઈ ગયા એમ. અને આણે વિરોધ કર્યો એટલે આને માર માર્યો, બાળક એની પત્નીની કેડમાં હશે, તે પેલા લોકોએ એને ઉપાડીને જાડીમાં નાખી દીધું એટલે એને આટલા કાંટા વાગેલા છે.
હવે આ સાંભળ્યું એટલે એકદમ ડરી ગઈ ને, મને કોઈ દિવસ છોકરી છું હું આટલી ચીજોને લઈને સંભાળવું પડે ને, તમને તમારા મમ્મી પપ્પા કહેતા હશે રાગ પડી ગઈ છે બહાર ના નીકળ, ઘરમાં રહેવાનું, હા સવારે આવી રીતના ના જવાય, એકલા ના જવાય. મને મારી મમ્મીએ કોઈ દિવસ નથી કીધું કે તારે એકલા ના જવાય, રાત પડી ગઈ છે, આવું કોઈ દિવસ નથી કીધું. અને કદાચ એણે નથી કીધું ને એનું પરિણામ છે કે હું આજે અહીંયા બેસીને જે કામ કરું છું ને હું કરી શકી છું. હું શેરડી કામદારો સાથે આ રહેવા જવાનો નિશ્ચય કર્યો એમાં મેં ખાલી ફોન કરીને એટલું જ કીધું હતું કે મેં આવું કામ કરવાનું સ્વીકાર્યું છે ને હું 1.5 મહિના માટે જઉં છું. એણે મને એટલું જ કીધું હતું કે સાચવજે બસ આટલું. હવે એ તો મા બાપ કહે જ આપણને, એણે મને એ પણ નથી પૂછ્યું કે ક્યાં રહેવાનું છે, શું કરવાનું છે, એવું બધું નહીં પૂછવા પાછળનું કારણ એને મારી ચિંતા નથી એવું નહીં, પણ મા બાપે કેવા મા બાપ બનીએ. મારી માએ મને બહુ નાની હતી ત્યારે એક શીખ, હું 7મા ધોરણમાં ભણતી હતી અને હોસ્ટેલમાં ભણવા માટે ગઈ એના વગર એક મિનિટ રહી ના શકું, એણે મને મને હતું કે હું નહીં જ રહી શકું હોસ્ટેલમાં તારી વગર તો કેમનું ફાવે મને, એટલે એણે મને એવું કીધું હતું કે તું મારી સાથે રહીશ ને અહીંયા તો બધું જ છે, સેફટી છે, સિક્યોરિટી છે, તને જોઈએ બધું જ મળી જશે, પણ તું મને મૂકીને બહાર નીકળીશ ને તો તને જુદી દુનિયાનો પરિચય થશે ને તને ખબર પડ, તારે રહેવાનું ને જીવવાનું એમની વચ્ચે જ છે, મારી સાથે મારું પલ્લું પકડીને તો 5-10 વર્ષ જીવી શકવાની છો, એટલે તું જા, એવું એણે મને કહ્યું અને મેં હા પાડી. એ પછી એણે એક બહુ જ અગત્યની વાત મને એવું કરી કે તું હવે જ્યાં જવાની છો હોસ્ટેલમાં ભણવા માટે, 7મામાં જ ભણતી હતી, તમારા કરતાં પણ નાની હતી ત્યારે, એણે કીધું કે તું ત્યાં ભાવનગર, મારા ગામથી એ વખત તો આઈ થિંક લગભગ 10-12 કલાક લાગતા હતા ભાવનગર પહોંચવામાં ને આવવા જવામાં, એણે એક વાત મને કરેલી કે તું ત્યાં જાય છે ને તો તું એકલી છો, તારી સાથે અથવા તારે કોઈ પણ કામ કરવું હશે તો બધા નિર્ણયો લેવા માટે તું સ્વતંત્ર હોઈશ, કોઈની સુવિધા નહોતી અત્યાર છે એવી કે તરત જ ફોન કરીને પૂછી લઈએ. એણે કીધું કે તું મને પૂછવા માટે કોઈ મુસીબત આવી અથવા તારે મને કંઈક પૂછવું હશે તો પૂછવાનો જવાબ આપવામાં અઠવાડિયું નીકળી જવાનો છે, એટલે હવે તું જે પણ નિર્ણયો કરે એ પૂરી બુદ્ધિ સાથે મન સાબદું રાખીને નિર્ણય લેવાના છે. અને બીજું અગત્યની વાત કે તું કોઈ પણ નિર્ણય કરીશ અને એ નિર્ણયમાં તને સફળતા મળશે તો એની ભાગીદાર હું ને આપણો આખો પરિવાર થઈશું, એમ નિષ્ફળતામાં સાથે ઊભા રહીશું પણ ભાગીદાર હું નહીં બનું, એ માટે તું જ જવાબદાર હોઈશ, એટલે બુદ્ધિપૂર્વક તું નિર્ણયો લેજે જે પણ કરે. આ એની શીખ મારા લાઈફ જીવનમાં અને છેક સુધી આજે પણ હું એ ચીજને બરાબર માનું કે હા મારી નિષ્ફળતા કે મેં કરેલા ખોટા કાર્યો માટે હું જ જવાબદાર હોઈશ, એમાં હું કોઈને બ્લેમ ના કરી શકું. હું ફેલ થઈ તો હું કહું કે હવે પેપર જ બહુ અઘરું હતું, સાહેબે કંઈ ભણાયું જ નહીં અને એના કારણે હું આ થયું એમ, એવું મને કોઈ દિવસ એણે કીધું કે એ કોઈ દિવસ નહીં કરતી, તો સૌથી સરળ રસ્તો છે અને એના લીધે મને આટલી બધી ફ્રીડમ મળી એમ, અને એ ફ્રીડમને મેં એન્જોય કરી પણ પૂરી જવાબદારી સાથે. હું કહું છું કે નાગરિક તરીકે આપણને બહુ બધી સરકાર સામે ફરિયાદો પણ હોય ને કે ભાઈ રોડ નથી બનાવતા, રોજગારી નથી મળતી, આ નથી થતું, તો એ ફરજોની સાથે સાથે આપણી જવાબદારી પણ છે. આપણે જવાબદારી યાદ નથી રાખતા, ફરજો આપણને બધી યાદ રહે છે. સો એટલે મને એ ફ્રીડમ હતી એટલે હું આદિવાસી વિસ્તારમાં જઈ શકી એમ. હવે વાત એ છે કે જે પેલો કામદારને એની પત્ની બંને જણા ત્યાં એની પત્નીને ઉપાડી ગયા અને કામદારને એ આ બધી ચર્ચા ચાલતી હતી, એટલે પછી મને પહેલી વખતે એક છોકરી તરીકે ડર લાગવાની વાત આવે ને, મને પહેલી વખતે મારા જીવનમાં ડર લાગ્યો. મને કોઈ દિવસ ડર, હું રાત્રે 2 વાગે બી મારા ઘરે પહોંચું, મને કોઈ દિવસ એ ડર નહોતો લાગતો, પણ પહેલી વખતે ડર લાગ્યો કેમ કે એ કામદાર આવ્યો ને એના લગભગ 20-25 મિનિટ પહેલાં જ હું ત્યાં આવી હતી. મને એમ થયું કે આ ઘટના મારી સાથે પણ ઘટી શકી હોત એમ, પેલા બાઇકવાળા આવીને મને પણ લઈ જઈ શક્યા હોત એમ. અને બીજું કે પેલા કામદારના હાથમાં તો શેરડી કાપવા માટેનું સાધન એને કોઈ તો હતું એમ, અને છતાં એ પોતાનું રક્ષણ ના કરી શક્યા તો મારી પાસે તો કંઈ જ નહોતું એમ, હું મારી જાતને કેવી રીતે બચાવી શકી હોત એમ. બહુ જ ભીક લાગી, લાઈફમાં પહેલી વખતે એટલી બધી ભીક અને હું થથરતી હતી. અને પછી એવું થયું કે હવે સુરત તો પાછું ના જ જવાય. હવે તમે જુઓ કે પેલો મુકાદમ છે એ મને બિલકુલ સાંભળવા તૈયાર નહીં, એ મને હવે રહેવું એ ત્યાં જ પડવાનું હતું, એ જ છાપરાઓમાં જે મેં નકારી હતું મારા અહીંયા તો હું ના રહી શકું એમ, હવે ત્યાં જ રહેવાનું હતું. હું ફરી પેલા મુકાદમ પાસે ગઈ, મેં એને કીધું કે આજની રાત મને અહીં રોકાવા દે, કેમ કે લગભગ 6 વાગ્યાનો સમય થયો હતો, અંધારું થઈ ગયું હતું, શિયાળામાં અંધારું વહેલા થઈ જાય, એટલે મેં તું આજની રાત મને રોકાવા દો, કાલ સવારે હું જતી રહીશ. અને પેલો ભાઈ મને કહે છે કે ના અહીં નહીં રોકાવા, તું જા અહીંયાથી. શું વિકલ્પ હતો આપણી પાસે, પણ
અને હતું કે મારે આવા કોઈ ઉધામાં નથી કરવા, એવું બધું બહુ જ વિચારો આવ્યા એ વખતે. એક બેન ત્યાં રોટલા ગળતી હતી, એના છાપરા આગળ હું એની પાસે ગઈ અને મેં એને કીધું કે મને આજની રાત તારા છાપરામાં રોકાવા જાય છે. અને મને બહુ જ આનંદ એ વાતનો, હું આજે પણ કહેતી હોઉં છું કે એણે મને બહુ જ સરળતાથી કીધું કે તે રહી જશે ને એમ. હા, મને એમ થાય કે મારા ઘરે આવું કોઈ અજાણ્યું માણસ જેનું કોઈ દિવસ મળી નથી, જાણી નથી, આવીને મારા ઘરનો દરવાજો ખખડાવે અને એ બી એ મને કહે કે મારે તારા ત્યાં રોકાવશે તો શું હું હા પાડું, આપણે હા પાડીએ ના પાડીએ. એણે મને બહુ પ્રેમથી કીધું કે રોકાઈ જાય છે ને. એ પછી અમે એક કર્યું છે, મારા ઘરે તો વેલકમ છે જે આવી શકે, પણ અમદાવાદમાં મારી ઓફિસ અમારું ઘર જ કહી શકીએ, ત્યાં આગળ અમે આ કર્યું છે કે કોઈ પણ એવું દુઃખી માણસ આવે, એ ચોરી કરીને આવેલો ચોર માણસ પણ હોય ને, તો એને એમ થાય કે મારે એને મુદત પડી હોય પોલીસ પાસે જવાની કે હોસ્પિટલમાં એ દાખલ થયા હોય ને એને ક્યાંય રોકાવાની વ્યવસ્થા ના મળી. બધા માટે અમે અમારી પાસે જેટલી જગ્યા છે અમે એમને આપીએ છીએ કે તમે રોકાવી શકો એમ કરીને. આ ચીજ ત્યાંથી સમજ આવી કે એક શેલ્ટર, એક હું અને એક જગ્યા મળવી ને કેટલી મોટી વાત છે. અને એ રાત્રે એની ત્યાંથી વિચારો ઠંડી એટલી બધી, મારી પાસે ઓઢવાનું નહીં, પાથરવાનું કંઈ જ નહીં, કેમ કે હું તો એવું માનતી હતી કે લોકો તો મને આપવાના જ છે. એટલા એણે મને યુરિયા ખાતરની પેલી પ્લાસ્ટિકની થેલી આવે ને એ થેલી આપી પાથરવા માટે, અને એ પાથરી એક શાલ જેવું હતું મારી પાસે, અને એ સિવાય બાકી લગભગ 7-8 જોડી કપડાં હું લઈ ગઈ હતી, એ બધા મેં પહેર્યા, એટલી બધી ઠંડી લાગતી હતી. અને તે રાત માંડ માંડ ઊંઘ તો આવવાનો પ્રશ્ન જ નહોતો થતો. બીજા દિવસે સવારે ભાગી જ જવું તેવું નક્કી હતું, પણ આખી રાતમાં સવારના પોરમાં જે વિચાર મનમાં આવ્યો એ થયો કે હું અહીં કેમ આવી છું એમ. મારી શેરડી કામદારો સાથે મારે કોઈ લેવા દેવા નહોતી, મેં આ વિષય કેમ પસંદ કર્યો અને એવું પણ મને કેમ આવ્યું કે હું 1.5 મહિનો એમની વચ્ચે રહીશ એમ. તો દરેક કામ અને દરેક વસ્તુ જે ઘટનાઓ ઘટતી હોય ને એની પાછળ ચોક્કસ મકસદો હોય છે, એવું એટલે ચોક્કસ કોઈકના કોઈ કારણો હોય છે એવું હું બહુ દ્રઢપણે માનું છું એમ. એટલે મને થયું કે અહીં આવવાનું પણ મારું ચોક્કસ કારણ છે. હું થોડું કુદરતને પણ બહુ જ અદ્ભુત રીતે એ રીતે માનું છું કે કુદરત આપણને બહુ બધું ચીંધાડે છે ના. પેલું કહે છે કે કૂવો હતો, આપણને ખબર છે કે કૂવો છે અને છતાંય પડવાનું નક્કી કરો તો તમારા નસીબ એવું કહે, પણ હું એવું કહું છું કે કૂવામાં પડવાનું કોઈક રીતે લખ્યું હશે તો એની પાછળના પણ કારણો હશે. એ કારણોને શોધવા માટે મને થયું કે જો હું અહીંયાથી પાછી અમદાવાદ ભાગી જઈશ તો મને કારણો નહીં મળે, તો બેટર છે કે મિત્તલ રોકા અને સમજ કે શું છે આ બધું એમ. અને એ પછી એ 1.5 મહિનો હું એમની વચ્ચે, એટલે એ એક જ પડાવની પણ અલગ અલગ ખૂબ બધા પડાવોમાં રોકાઈ. તમને માનવામાં નહીં આવે પણ મેં ભીખ માંગીને ખાવાનું પણ ખાધું છે, કે મને મેં 3 દિવસથી ખાધું નથી, મને ખાવા આપો એવી કરીને, કેમ કે એ બધા વિસ્તારોમાં લોજ નથી હોતી જમવા માટેની. બહુ તો નાના ગલ્લાઓ પર પાર્લેના બિસ્કિટ અને પેલા ભૂંગળા પીળા કલરના હોય ને એ મળે. શરૂઆતમાં તો બહુ જ સારા લાગ્યા, માંગણી પર ભરાવીને ખાધા કે વાહ કેટલી સરસ પેલું છે, પણ પછી 1.5 મહિનો ખાવાનું આવે તો શું થાય, કોઈ પાર્લે બિસ્કિટ બતાવે તો માથે મારવાનું મન થાય એવું. અને એ વખતે થતું હતું કે કોઈ રોટલો ટુકડો રોટલો આપી દે ને તો એ આમ રાજી રાજી થઈ જવાય એવું. અને એક મંદિરમાં જઈને મેં કીધેલું કે મેં 3 દિવસથી ખાધું નથી, મને પ્લીઝ ખાવા આપો એવું કરીને. અને આ બધું તમને બહુ આમ રમૂજ પણ આવે, હું પણ બહુ રમૂજથી વાત કરું છું, પણ આ બધાની પાછળ હું એવું કહું છું કે આજે કોઈ પણ વ્યક્તિ, દુઃખી માણસ જેને આપણે કહી શકીએ ને, કોઈ વ્યક્તિ આવીને મને કહે છે કે બેન મારી પાસે પૈસા નથી, હું બહુ તકલીફમાં છું, બીમાર છું ને મારા ઘરમાં સારવાર માટે પૈસા નથી, આ બધી ચીજોને હું સમજી શકું છું. કેમ કે કદાચ એ 1.5 મહિનાએ મને આખી મારી આખી મને લાઈફ સમજાવી દીધી. હું એવું કહેતી હોઉં છું કે મુંબઈમાં તમે અમિતાભ બચ્ચન જ્યાં રહે છે ને એ વિસ્તારમાં જાઓ તો હું એવું કહું છું કે એ ઇન્ડિયા છે. તમે દિલ્હી ગયા તો તમે આખો જે પોલિટિશિયન્સ જ્યાં રહે છે અથવા પૈસાદાર માણસો રહે છે એ વિસ્તાર ઇન્ડિયા છે, પણ ભારત તો ધારાવીમાં રહે છે મુંબઈની બરાબર. એ ભારતને હું સાચા અર્થમાં આ શેરડી કામદારોના પડાવોમાં હું ગઈ અને મેં જે જોયું ને ત્યાં મને એ અનુભવ થયો. અને ખૂબ બધા અનુભવ છે, જે જ અનુભવોની વાત મેં મારા પુસ્તકમાં પણ કરી છે. તમને વાંચવું ગમે તો તમે ખાસ વાંચજો, એક એક ચેપ્ટર તમને બહુ ના સમજાય તો એક એક ચેપ્ટર વાંચજો, પણ એમાં જીવનની વરવી કડવી જે કહી શકાય ને વાસ્તવિકતા છે જે આપણી આસપાસમાં થઈ રહી છે. અને એ બધું થયા પછી મને એમ લાગ્યું કે મારી સામાજિક નિસ્બત શું છે, મારે શું કરવું જોઈએ. અને જવાબ મને જે મળ્યો તે મને એ થયું કે મારે આ પ્રકારના સામાજિક કામો જેમાં કોઈના જીવનમાં હું પ્રકાશ પાથરવામાં
એક નાનકડું પેલું કે કીડીના પગ જેટલું પણ જો હું કરી શકું તો એ મારા જીવનની ધન્યતા છે એવું મેં માન્યું. અને મને સૌથી વધારે આનંદ પણ એ જ કામમાં આવતો હતો. મેં બહુ બધી જગ્યાએ કામ અલગ અલગ જગ્યા ઉપર કરવા માટે પ્રયત્નો પણ કર્યા, પણ એમાં મને સેટિસ્ફેક્શન જે કહેવાય ને, જેમાં આપણને પોતાને આત્મસંતોષ થાય, એ આત્મસંતોષ મને એમાં ન લાગ્યો. અને એ પછી વિચરતી જાતિઓનું આખું કામ પસંદ કર્યું. અને એવા માણસો જેની પાસે પોતાનું સરનામું નહીં, ગામે ગામ લવાચા લઈને ફરે અને પોલીસ આવીને ગમે ત્યારે હેરાન કરે, તમે છાપરાઓ અહીંયા નાખ્યા છે એટલે આજુબાજુના વિસ્તારોમાં ક્યાંય પણ ચોરી થાય તો સૌથી પહેલાં પોલીસ એની ત્યાં પહોંચી જાય, અને ચોરી કરી છે એવું પૂછે નહીં મને પણ, અને બીજું મેં ચોરી કરી પણ નથી, તો એવા કેટલાક સમાજો છે કે દૂરથી પોલીસની શું કોઈ પણ ગાડી એના દંગા તરફ આવતી જુએ તો જેટલા પણ પુરુષો હોય એના દંગાના એ બધા જ ભાગી જાય, કોઈ ઊભું જ ના રહે ત્યાં આગળ. અને એટલા માટે કે એમણે મને કીધેલું કે બેન એ મને પૂછતા નથી કે ચોરી કરી છે કે નહીં, એ આવી અને સીધા મારવાનું કરે અને જેટલા પણ પુરુષ દેખાય એને પકડીને લઈ જાય એમ. અને બીજું કે પાછળ કોઈ ખાસ કરીને ડફેર સમાજમાં આ ઘટના વારે ઘડીએ જોવા મળે, અને ડફેરમાં અને એમાં એવું થાય કે હું કહું કે તમે ઊભા કેમ નથી રહેતા, સામનો કેમ નથી કરતા, એટલે એમની એ કહે છે કે અમારી મંત્રાવટી મેળી એમ, અમારી છાપ જ સમાજમાં ચોર તરીકેની એટલે કોઈ અમને સ્વીકારે નહીં એમ, અને પોલીસ તો એવું માને જ એમ. અને પકડીને કોઈક ધારો કે મેં મને પકડીને હું હાથમાં આવી ગઈ, મને પકડીને લઈ ગઈ પોલીસ, પછી મારા પરિવારમાંથી કોઈ મને પૂછવા પણ ના આવે કે ભાઈ કેમ એને લે, કેમ કે બીજાને બીક એ લાગે કે અમે જઈશું તો અમને પણ બેસાડી દેશે, તો એટલે પેલો માણસ પાછો આવશે કે નહીં એ કાંઈ ખબર ના પડે. એટલી બધી તકલીફો આ બધું જ્યારે ઇવન મતદાર કાર્ડ આપણી બધા, તમે તો નિશાળમાં ભણો છો એટલે તમારી પાસે તો હજી તમે નાના છો એટલે મતદાર કાર્ડ તમારી પાસે ના આવે, પણ તમે તમારી ઓળખશું તો હવે સરકારે આધાર કાર્ડ કર્યું, પણ આધાર કાર્ડ નહોતા ત્યારે રેશન કાર્ડમાં આપણું એક નામ આવે, આપણું પંચાયતમાં નામ નોંધાય જન્મ થયા એટલે જન્મ તારીખ, અને તમે નિશાળમાં આવો એટલે તમારા નિશાળમાં નામ દાખલ થાય, અને એથી બહાર નીકળો એટલે તમને સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ મળે, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર. આ તમારી પાસે તમે 18 વર્ષના નથી થયા તો એક પુરાવા છે. આ બધા એવા હતા કે જેની પાસે કોઈ જ પુરાવા નહીં, ગામે ગામ ફરે એની પાસે ઓળખના કોઈ જ આધારો નહીં. અને મને બહુ જ એક મતદાર કાર્ડ માટેની ઝુંબેશ, મને થયું કે આ દેશના નાગરિક તરીકેની ઓળખ તો એમને મળવી જ જોઈએ, અને ઓળખ એટલે મતદાર કાર્ડ. તમે જુઓ કે જે સમાજ માટે હું કામ કરું એની વસ્તી નાની નથી, આપણા ગુજરાતમાં લગભગ 40-50 લાખની એમની વસ્તી છે, અને આપણા આખા ભારતની કુલ વસ્તીના 10-12% લોકો છે, આટલી મોટી વસ્તી એમની, અને એમની પાસે આ બધી ચીજો નહીં. અમે સૌથી પહેલું કામ કર્યું એમને મતદાર કાર્ડ મળે એ માટેનું, અને મતદાર કાર્ડ મળે એવું કામ કે આ આવે ને આપણી બુદ્ધિ વાપરવાની, સરકાર જે છે અથવા કોણ કાયદા કોણ બનાવે, તમે ભણો સરસ મજાનું, તમારા શિક્ષણમાં આ બદલાવ આવે તે બદલાવ, એ બધું કોણ કરે, અધિકારી કરે, એની પહેલાં આપણા નેતાઓ જે છે એ કાયદા બનાવે. હું બહુ બધા પોલિટિશિયનને મળી અને એમને કીધું કે આ વિચરતી જાતિઓની હાલત છે, પણ બધા ગયા બહુ દા, તમને બી આ બધી વાત કરું તો તમારી મોઢા પરથી ખબર પડે કરુણા પડે, કેમ કે માણસ છે એટલે કરુણા તો તરત જ જાગ્યા, પણ કરુણા પછીનું જે કામ છે એ મહત્ત્વનું છે, જે આપણે ના દાખવીએ ના. આપણી આસપાસમાં કોઈ ગરીબ માણસ આવ્યો તકલીફમાં છે એની અથવા આપણે બસમાં મુસાફરી કરતા હોય અને કોઈ 50 કે 80 વર્ષનો માણસ બસમાં પકડીને ઊભો હોય ને હું મારી ખુરશીમાં સીટમાં બરાબર બેસી હોય તો એ કરુણા અહીંયા સાંભળ્યા પૂરતી જ થઈ અને અમલી નથી બનાવી. આપણે આપણી જગ્યા ખાલી કરીને એને બેસવા માટે આપીએ તો એ કરુણા જે છે એ તમે સાચા અર્થમાં તમારા જીવનમાં પણ ઉતારીએ. આવું મતદાર કાર્ડ માટે થાય નહીં એમ, અને મને હતું કે જ્યાં સુધી આ સમુદાયના લોકો મતદાતા નહીં થાય ત્યાં સુધી એમનો અવાજ જે છે એ સત્તાકાને પહોંચવાનો નથી, એમની માટે કોઈ પોલિસી પણ નથી બનવાની. એટલે એની માટે અમે ખૂબ કામ કર્યું. અને તમને જાણીને નવા એક જ પ્રસંગ હું તમને ખાલી કહું, પછી મારી વાત ઝડપથી સમિંગ અપ કરીશ. મતદાર કાર્ડ માટે અમે અને પુરાવા નહોતા, આપણે મતદાર કાર્ડ માટે અરજી કરીએ તો તમારે ક્યાંકનો પુરાવો તો જોડવો પડે ને. તમે જ્યારે મતદાર કાર્ડ માટે અરજી કરશો ને તો તમારી શાળા છોડ્યાનું પ્રમાણપત્ર એની અંદર જોડવાનું થશે. પણ હવે જે કોઈ દિવસ નિશાળમાં જ નથી ગયો એવા માણસે મતદાર કાર્ડ, જેની પાસે ઓળખનો કોઈ પુરાવો જ નથી, એમ આપણે કહીએ કે આ મિત્તલ તો એ મિત્તલ, પણ તમે એને કોઈ કાગળિયું બતાવે તો કાંઈ જ નહીં, એવા માણસને મતદાર કાર્ડ કેવી રીતે અપાવવું બહુ મોટી ચેલેન્જ હતી. પણ અમે એ કામ
પાર પાડ્યું, સરકારને જગાડીને કામ થઈ શક્યું એમ. એક નાનકડી વાત, જ્યારે આ મતદાન કાર્ડ એક દિશા અને જે પણ વસાહતોમાં એ વખતે હું કરું ને અને હું પૂછું તમને શું જોઈએ છે લોકોને, તો બધા મને એમ કહેતા હતા કે બેન ફોટોવાળો કેડ અમને મળી જાય ને તો અમારું બધું કામ થઈ ગયું એમ. એટલે મને ત્યારે થતું હતું કે આ ફોટોવાળા કેડનું મહત્ત્વ કેમ એટલું બધું છે. પણ કેટલાય પ્રસંગો જોયા કે પોલીસ મિત્તલને શીતલ સમજીને ઉપાડીને લઈ જાય અને હું સાબિત જ ના કરી શકું, પેલો રાડો પાડી પાડીને કહે કે ભાઈ હું મિત્તલ છું, હું શીતલ નથી એમ. પણ મારી પાસે પુરાવો જ ના હોય કેવી રીતે સાબિત કરું કે હું શીતલ છું એમ. એટલા માટે એ ફોટોવાળા કેડનું મહત્ત્વ એમને હતું. એક વસાહતમાં અમે બહુ મહેનત કરીને ફોટોવાળું કાર્ડ એટલે મતદાર કાર્ડ બધાને મળ્યા ડીસાની વસાહતમાં, એ આ સરાડિયાની મેં તમને શરૂઆતમાં વાત કરી એ લોકોને. એટલે મેં ફોન કર્યો એમને કે તમને કાર્ડ મળી ગયા કેવી કેવું તમને કેવો રાજીપો છે. એટલે એમણે કીધું કે બેન અમે તો ચાલતા જૂના રણુંજા જઈએ છીએ, ત્યાંથી 300 કિલોમીટર થાય. મેં તો કેમ, તો કે અમે માનતા માની હતી કે જે દાડે અમને ફોટોવાળો કેડ મળશે ને દિશા અમે ચાલતા રણુંજા જશું. મારા જીવનમાં મેં પહેલી વખતે એવું સાંભળ્યું કે કોઈ આવી પણ માનતા રાખી શકે. બાકી તો ધનદોલત માટે માનીએ, આપણે બધા પરીક્ષા માટે માનીએ કે 10માં પાસ કરી દેજે, 8 ટકા લાજે તો કિલો પેંડા ચડાવીશું, પણ મતદાર કાર્ડ માટે કોઈ માનતા માને? આવા સરનામા વગરના માનવીઓને સરનામું અપાવવાનું કામ અમે કર્યું. અને તમે જુઓ કે એક વ્યક્તિ ઈચ્છે તો શું થઈ શકે. એ વખતનો શરૂઆતના નિર્ધારમાં કદાચ હું એક હતી, મારી સાથે કેટલાક લોકો જોડાયેલા એ લોકો હતા. કશું જ નહોતું સમજાતું, બધું ધૂંધળું હતું. મને એમ હતું કે આ કેવી રીતે પાર પડશે, એવી એવું લાગતું હતું, આ નહીં થઈ શકે એવું અશક્ય કામ લાગતું હતું. અને પણ લાગ્યા રહેવું, આપણે બધા જલ્દી હાથ આપી જઈએ કોઈ પણ કામમાં. સફળતા આપણને ઈચ્છિત સમયમાં, મેં કીધું ને આંબો વાગીએ તો કાલ કેરી નહીં મળે ને તો થાકી જઈશું કે અરર આ તો નથી થતું, ભાઈ મૂકી દે ને. અમે નહીં મૂક્યું. ફ્રસ્ટ્રેશનના દુઃખના હજારો કારણ હતા, આ કામ મૂકી દેવાના હજારો કારણ હતા, પણ લાગ્યા રહ્યા કંઈક તો થશે, સારું થશે. અને પરિણામ છેક 2019માં, 2017માં વિધાનસભાની આપણી ચૂંટણી થઈ ત્યારે અમે પહેલી વખતે અવાજ કર્યો કે ભાઈ તમે અમારી વાત, દરેક રાજકીય પાર્ટીઓ હોય ને જ્યારે ચૂંટણી આવે એની પહેલાં ચૂંટણી દંડેરો બહાર પાડે અને એમાં કહે કે અમે જીતીને આવીશું તો આ કામ કરીશું, એવું એ વચન આપે, લેખિતમાં આપે. એટલે અમે એમને કીધું કે તમે લેખિતમાં ચૂંટણી દંડેરામાં અમારી વાત લ્યો, તમે જીતીને આવશો તો શું કરવાના છો એમ. અને બંને રાજકીય પાર્ટીઓ આપણી ગુજરાતની મોટી, એ બંને પાર્ટીઓ એમને ચૂંટણી દંડેરામાં આ વાતને લેવી પડી. એ લેવી એટલા માટે પડી કેમ કે આ બધા મતદાતા થયા અને અમે મતગણતરી કરીને એમણે બતાવ્યું કે એક તાલુકામાં 30,000 વોટ છે, એક તાલુકામાં 35,000 વોટ છે. એટલે એમને લાગ્યું કે આ કરવું પડશે. તો રણનીતિ દરેક કામ માટેની. અને એક્સટેન્શન બીજું આવ્યું 2019માં. 2019માં આપણા વડાપ્રધાનશ્રીએ એમના કાર્યાલયથી ફોન આવ્યો ને એમણે કીધું કે મિત્તલ આખા ભારતની વિચરતી જાતિઓ માટે શું કરી શકાય ને એ માટેના તમે સજેશન આપો અમને એમ. ખાલી ગુજરાત માત્ર નહીં, તમે જુઓ કે 2005માં કામ શરૂ કર્યું, 6માં ત્યારે તો બધું જ ધૂંધળું હતું, મને કાંઈ જ સમજાતું નહોતું કે શું થવાનું છે. અને 2019માં ભારત સરકાર કહે છે કે આખા દેશની વિચરતી જાતિ માટે શું કરી શકાય એના સજેશન આપો. મેં 30 પાનાના સજેશન અમે કરીને એમને આપ્યા અને એના આધાર ઉપર એમણે ત્યાં આગળ વેલફેર બોર્ડ એક આખો નવો વિભાગ એમણે બનાવ્યો. અને પહેલી વખત આ સમુદાયને સરકારી સ્તર પર એક સરનામું મળવાનું કહેવાય એ ત્યાં થઈ શક્યું એમ. થયું જ માત્ર નહીં, એમાં પછી એમણે આગળ એક સ્ટેપ એ પણ કીધું બની ગયા પછી બોર્ડ, કે તમે આ બોર્ડમાં મેમ્બર તરીકે તમે આવો અને તમે સજેસ્ટ કરો કે શું કરી શકાય. તમે અહીં બેઠા હશો કેમ કે તમે આ સમુદાય સાથે રહ્યો છો, એમની પરિસ્થિતિ સમજો છો, તો વધારે સારી રીતે આ વસ્તુને તમે મૂકી શકશો અને સરકારને તમે ગાઈડ કરી શકશો. તો મહેનત, અને હું અત્યારે ત્યાં બોર્ડમાં મેમ્બર તરીકે છું, આ મારી મહત્તા બતાવવા માટે નથી કરી રહી, પણ એટલા માટે કહી દઈશું કે તમે જુઓ કે એક સામાન્ય છોકરી જેને જેના આમ કહેવાય ને કે જેના મા બાપનું બેકગ્રાઉન્ડ બહુ મોટું હોય ને બહુ આગળ પહોંચી શકે, ના જરાય નહીં. પણ મહેનત, મેં કરેલી એ મહેનતના કારણે આજે એ સ્તર પણ પહોંચી શકાયું. સંસ્થાગત રીતે જેટલા કામો થઈ શકે એ પણ એટલા બધા અદ્ભુત, મેં એ કામોની વાત તમને નથી કરી, પણ ખૂબ બધું કામ કરી શકી. અને મને એમ લાગે છે કે આપણે ભણ્યા પછી કે આપણે કોઈ પણ બિઝનેસ, હું એવું નથી કહેતી કે આ જ પ્રકારના સામાજિક સેવાના કાર્યો કરી શકો તો ઉત્તમ, પણ આપણે જે ભણીએ, જે કામ કરીએ, બિઝનેસ કરીએ, નોકરી કરીએ,
એમાંથી આપણી આસપાસમાં રહેતા માણસોની જે દુઃખી છે, તકલીફમાં છે, એ માણસોની જો આપણે ચિંતા નહીં કરીએ તો મારું એવું માનવું છે કે કોઈ દિવસ આપણે સુખચેનથી નહીં રહી શકીએ. હા, જેમ હું અમદાવાદની બહુ સારી સોસાયટીમાં રહું છું, અમારી બાજુમાં ઝૂંપડપટ્ટી બને ને એટલે અમારી ને અમારી આસપાસના વિસ્તારના લોકો બધા એકદમ કોર્પોરેશનમાં જઈને ફરિયાદ કરે કે આ લોકો અમારે ઝૂંપડપટ્ટી બની ગઈ છે ને એને હટાવી દો ને આ બધું. હું કહું છું, ઝૂંપડપટ્ટી હટાવવાનું કેમ આપણે કહીએ છીએ? આપણે એને મૂળથી બદલવા માટે કેમ પ્રયત્નો નથી કરતા? આપણા જ માણસો છે ને, આપણી સંસ્કૃતિ એવું કહે છે અને આપણને શીખવવામાં પણ આવે છે ને. વાતો જ્યારે આ પ્રકારના પ્રવચનો થાય ત્યારે વસુદેવ કુટુંબકમની વાત કરીએ. વસુદેવ કુટુંબકમ તો આખું વિશ્વ એક કુટુંબ થઈ ગયું એમ. તો આખું વિશ્વ એક કુટુંબ હોય તો કોઈ દુઃખી અને ગરીબ માણસ પણ મારો જ થયો ને, મારો ભાઈ થયો, મારી બહેન થઈ, તો હું એના દુઃખમાં કેમ દુઃખી નથી? અને એવું નથી કહેતી કે આપણું બધું પૂરું કરીને આપણે એને મદદ કરવા માટે જઈએ, પણ કોઈ એક વ્યક્તિને પણ આપણે મદદ કરી શકીએ તો મારે મને એવું છે કે બહુ જ મોટી મદદ. એક એક વ્યક્તિ એક એક પરિવારની જવાબદારી લઈ શકે ને તો આ દેશની અને આ વિશ્વની કાયાપલટ આપણે બધા મળીને કરી શકીએ. આ મારે મન જે સામાજિક નિસ્બત મેં એટલે નિસ્બતના પરસ્પેક્ટિવથી જે સામાજિક કામો માટે મને લાગ્યું કે મારે મથવું જોઈએ, એ હું મથીને મારી સાથે ખૂબ બધા લોકો છે એ પણ મથી રહ્યા છે. ક્યાંક આવી ચીજો જો આપણા જીવનમાં અપનાવી શકીએ તો મને એમ છે કે પેલું કહેવાય ને કે જીવનમાં સત્કાર્યો કરવાની વાત તો તમારા ઘરમાં નાના હોય ને ત્યારથી, એટલે અનાજ નાખવાનું કરીએ આપણે, પક્ષીઓને ચણ નાખવાનું, તો એવું કહે કે પુણ્યનું કામ છે, કરવું પડે. આપણા ઘરે પેલા સાધુ મહારાજો આવે તો મારા અત્યારે ખબર નહીં એ ચપટીની પરંપરા છે કે નહીં, પણ ગામમાં હાલ કે હરિઓમ કહીને ઊભા રહે એટલે ચપટી આપણે નાખવા માટે જઈએ છીએ. એ આપણી પરંપરા છે ને આપણને શીખવે છે કે નાનામાં નાના માણસની આપણે અબોલ જીવની પણ આપણે ચિંતા કરવાની છે. પણ પછી ક્યાંક આપણે મોટા થઈએ છીએ એટલે આ બધું ભૂલાઈ જાય છે. તો એ ના ભૂલાય, આપણે જે સ્તરે પર પહોંચીએ એવું નથી એના માટે કે 10,000 કમાવવું પડે. અમારી પાસેથી લોન લઈને જેણે નાનો ધંધો કરીને મહિને 5,000 કમાવાવાળો વ્યક્તિ પણ 200 રૂપિયાનું દાન અમને આપે છે. એ કહે છે કે આ મારે કરવું જોઈએ, કેમ કે પેલું ભગવાનના ઘેર જઈશ ને ત્યારે શું કામ આવશે? તો બેંક બેલેન્સ અહીંના મોટા કરેલા કામ નથી આવવાના, ત્યારે આ જ બેંક બેલેન્સ જે દેખાતું નથી એ જ કામ આવવાનું છે. તો આ નિસ્બતથી આપણે બધા પણ સજાગ બનીએ અને એ દિશામાં પણ વિચારીએ એવું મારું તમને બહુ જ ભારપૂર્વક કહેવું છે. આઈ થિંક હું બહુ જ વધારે બોલી છું, તમને કંઈ પણ કહેવું હોય તો તમે મને પૂછી શકો છો, પણ મને મજા પડી તમે આટલા સરસ રીતે આ વાતને સાંભળી એ માટે. ધન્યવાદ.